અમારે કાઠિયાવાડમાં એક કહેવત છે, એક મગની બે ફાળ. એવું લાગે કે આ પીઠાવાલા પરિવાર અને બાદશાહભાઈ બંને એક જ પ્રકૃતિના એક મગની બે ફાળ જેવા હોય. પીપી સ્વામીથી શરૂ કરીને બધા જ સરસ મિત્રો છે, પણ હવે સંબોધનમાં આપણો સમય વિશેષ જાય એટલે પણ દરેકનો મને અંગત પરિચય છે. જે વિષય આજે લઈને હું બેઠો છું, મને આનંદ એ છે કે માણસ બનવાની કળા એવો વિષય એશા અને અમે નક્કી કર્યો એશા દાદાવાલા, અને પીઠાવાલા સાહેબના વ્યક્તિત્વમાંથી એ વિષય અમને ચડ્યો છે. આ વિષય ખાલી એવું નથી કે કોઈ માણસ બનવાની કળાના આપણે કોઈ એક્સપર્ટ હોય અને એમાંથી બનાવ્યો છે, પણ જે માણસો જીવ્યા છે, માણસ બનીને જીવ્યા છે. બહુ જૂનો અને જાણીતો એક પેલો નાનકડો ટૂચકો હતો કે ધોમ ધપતી ગરમીમાં એક ગરીબ માણસ દુકાન પાસે આવીને એમ કહે છે કે ભાઈ શેઠ, મને એક ગ્લાસ પાણી પીવડાવો ને. પેલો શેઠ એમ કહે છે કે ખબર, માણસ આવે ને એટલે તને પીવડાવે. શેઠ તો હિસાબ જોતા. એટલે બીજી વાર કહેવું, શેઠ જરા એક અડધું પૌવાનું પાણી તો આપો. ફરી શેઠે કહ્યું, હમણાં માણસ આવે એટલે મારો માણસ આવશે એ તને પીવડાવશે. ત્યારે કહ્યું, ઉભો રહે. તરસ ભૂખ બધી એવી વસ્તુઓ છે, માણસનો જીવ જાળ્યો રહે નહીં. અને સંગીત સૂરમાં હોય કે પીડાની ચીજ સૂરમાં ન હોય, વેદનાની ચીજ કંઈ સૂરમાં ન નીકળે. પેલા ગરીબ માણસે ખાલી એટલું બોલાવ્યું કે શેઠ, બે મિનિટ માટે તમે માણસ થઈ જાઓ તો. માણસ આવે ને પાણી પીવડાવે, માણસ આવે ને પાણી પીવડાવે, એના કરતાં બે મિનિટ માટે તમે માણસ થઈ જાઓ તો. પીઠાવાલા સાહેબનું જે વ્યક્તિત્વ છે ને, મને એવું લાગ્યું કે એ ક્યારેય, ભલે આટલું બધું કામ કર્યું, આટલું બધું એમણે યોગદાન કર્યું, હું પરોક્ષ રીતે એમના પરિચયમાં, તો મને એવું લાગ્યું કે આ માણસ બનવાની કળા છે એ જાણી ગયા. એ શેઠ નહોતા રહ્યા, શેઠમાંથી માણસ જ રહ્યા. બાદશાહભાઈ મેં હમણાં કહ્યું, તમારા પરિચયમાં દીપકભાઈએ કહ્યું બિઝનેસમેન. આ મેન છે એ મહત્વનું છે, બિઝનેસ તો એની સાઈડ એક્ટિવિટી છે. માણસ છે, જીવતા જાગતા જીવંત માણસ છે. હું આ પરિવારના સંપર્કમાં જ સવારથી આવ્યો, સવારથી હું જોઉં છું. પહેલી જ વખત જે વ્યક્તિનું મળું છું, અમારા બિરેનભાઈને, જે મને એરપોર્ટ ઉપર તેડવા આવેલા, હજી અડધી કલાકમાં એવું મને લાગ્યું, અમારે કંઈ વાતો લાંબી નથી, પણ એવું મને લાગ્યું કે હું મારા બે મિત્રોને બોલાવવા હોય, સૌજીભાઈને, પ્રજ્ઞાબંધને, બિરેનભાઈને એમ કહી શકું કે ભાઈ તમે એમને વેલકમ કરજો. અને ખાલી આંખના એક ઈશારે પણ એ વેલકમ કરીને લઈ આવે. સાહેબ, હું અંગત રીતે હું માનું છું કે માણસો પૈસા કમાઈને પૈસામાંથી જમીનો ખરીદી શકે, પૈસામાંથી મિલકતો ખરીદી શકે, પણ ત્રીજી પેઢીએ પણ પરિવારમાં આ કક્ષાના સંસ્કાર હોય ને સાહેબ, એ માત્ર તમે માણસ તરીકે જે કામ કર્યા હોય ને એને કારણે આવતા કુદરતના અને ઈશ્વરના આશીર્વાદ છે તમારી ઉપર. કે પીઠાવાલા સાહેબના જ્ઞાનસનનું હું કહી શકું, મારા મિત્રો આવે છે, મારે ચિંતા કરવાની જરૂર નથી, એ દરવાજે ઉભા ઉભા ચિંતા કરે છે કે ક્યાંથી આવે ને કેમ બેસાડવા. તો આ જે હું જોઉં છું, મારે આજે પુણ્યતિથિનો કાર્યક્રમ છે એટલે હું ખાસ કહું, પીપી સ્વામી તો આધ્યાત્મિક દર્શનના નિષ્ણાત છે. દુનિયામાં કેટલા બધા લોકોએ પ્રયત્ન કર્યા અમરત્વના, જાત જાતના લોકોએ, કેમ લાંબુ આયુષ્ય મળે, કેમ લાંબુ આયુષ્ય મળે, વિજ્ઞાનીઓએ કર્યા, સાધુઓએ કર્યા, કેટલા બધા, કોઈક આબે હયાતને સમસમને એવું પાણી ગોતવા નીકળ્યા, કોઈક અમૃતનો કુંભ ગોતવા માટે દેવ દાનવ નીકળ્યા. અમૃત ચાખી ગયા પછી કોણ જીવે છે એ તો આપણે હજી નજરે જોયા નથી. મરણ તો આવે જ છે બધાને, આટલા અવતારો થયા પણ મનુષ્ય દેહ ધારણ કરો એટલે તમારે જવાનું તો નિશ્ચિત છે. યુધિષ્ઠિરને પેલો પૂછાયેલો પ્રશ્ન છે મહાભારતમાં, મહાભારત યાદ કર્યું દીપકભાઈ, એ પણ બહુ આવા આવા સંચાલક મળવા એ આપણું સૌભાગ્ય કહેવાય. અને સરસ, હું જેમ કહું છું ને કે ભાઈ જેમ આપણે સંતાનોથી આપણે ઓળખાવા લાગીએ એવી ભૂમિકા આવે, એમ હું એમને એમની દીકરીથી ઓળખું છું. એમને ઓળખતો પહેલાં થયો, પણ એમની તેજસ્વી વિદુષી દીકરી છે એટલે હું એનાથી ઓળખું છું. તો દીપકભાઈ, તમે જે વાત કરતા હતા જય અને મહાભારત, યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછે છે યમ, મૃત્યુનો દેવ, કે સંસારનું સૌથી મોટું આશ્ચર્ય શું છે, અને એક જવાબ ઉપર પાંચ ભાઈઓને જીવતા કરી દે છે. યુધિષ્ઠિર એમ કહે છે કે કોઈ પણ માણસ કોઈ પણ ક્ષણે મૃત્યુ પામવાનો છે, છતાંય હું તો જવાનો જ નથી, બાકી બધા જતા રહેવાના છે એવું માનીને રોજ જીવે જાય છે, એ સંસારનું સૌથી મોટું આશ્ચર્ય છે. જવાનું તો મેં કહ્યું એમ આપણે બધાએ છે, યમને પોતાને મૃત્યુના દેવને ગમેલો જવાબ છે, પણ મરણનો મુકાબલો કેવી રીતે થાય? તો મરણનો મુકાબલો એક જ રીતે થઈ શકે મિત્રો, મરણનો મુકાબલો સ્મરણથી થાય. આપણે જ્યાં વ્યાખ્યાનમાળા શરૂ કરી, આજે હું જોઈને આવ્યો નજર સામે, આઈ ડોનેશન કેમ્પ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે, આખું એરપોર્ટથી અહીં સુધી હું પહોંચ્યો ત્યાં સુધી મેં જોયું બધું પીઠાવાલા સાહેબે જ ઊભું કરેલું, સમાજ માટેનું કંઈક ને કંઈક હું નિરીક્ષણ કરીને આવ્યો. ક્રિકેટનું સ્ટેડિયમ જોયું,
વચ્ચે હોસ્પિટલ જોઈ, ફ્લાઇટમાં એક ભાઈ ભેગા હતા, ડૉક્ટર હતા એને દોષી સાહેબ કરીને, તો એમણે મને એમ કહ્યું કે ભાઈ હું ઓળખું છું એ લોકોને. તો આવી સુવાસ ગણી દહીવાલા આપણા સુરતના જ કવિ, જેમણે બહુ સરસ મજાની પંક્તિઓ લખી કે જીવ્યું ખરે એનું જ સાર્થક ગણાય ગણી, હોય નહીં વ્યક્તિ અને નામ બોલાયા કરે. લોકોના હૃદયમાં જેનું નામ બોલાય એવું વ્યક્તિ, જ્યાંથી આપણે કાર્યક્રમની શરૂઆત કરી, જેના ઉપર દીપકભાઈ યાદ કર્યું, આખો લેખ મેં લખેલો છે વૈષ્ણવજન. બાદશાહભાઈ કહેતો હતો કે નાગરિક શાસ્ત્ર છે આખો. વૈષ્ણવજનનું એક ભજન તમે યાદ કરી દો ને તમારે ઇન્ડિયન પિનલ કોડનો એક પણ કાયદો યાદ કરવો ન પડે. પર સ્ત્રી જેને માત્ર છેડતી અને બળાત્કારના તમામ ગુનાઓ આવી ગયા સ્ત્રીઓની સામેના, ક્રાઇમ અગેન્સ્ટ વિમેન, પડધન નવ ઝાલે હાથ રે, કરપ્શન ને પ્રામાણિકતાની બધી વાત આવી ગઈ, પોતાના હકનો ન હોય એવો પૈસો લેવાનો નહીં, બરાબર, જીવવા થકી અસત્ય ન બોલે, કેટલી આખી લાંબુ ભજન છે. પણ પીઠાવાલા સાહેબની સ્મૃતિમાં મારી ભજનની પહેલી કડી ખાલી ખોલવી છે આપણી સામે, આજના વિષયના સંદર્ભ, માણસ બનવાની કળાના સંદર્ભ. શ્રીકેશભાઈ ને બધા તો એવા મિત્રો છે જેમણે પીઠાવાલા સાહેબને સદેહ જોયા, સ્વાભાવિકપણે મેં આજે એમને અલગ સ્વરૂપે જોયા, ચેતના સ્વરૂપે જોયા. પ્રભુક સ્વામી જે આવતા હોય, મોરારજીભાઈ દેસાઈ જે આવતા હોય, અનેક અનેક જગતરામ દવે જ્યાં આવીને રોકાતા હોય, રવિશંકર મહારાજ જ્યાં બેઠા હોય, એ જગ્યાએ હું પણ થોડીક વાર બેઠો એટલે આ મોટી જે આખી પંગત હતી એમાં મારી પત્રાવળીને પડ્યો ક્યાંક પડ્યો એવું મને ભાવ થયો. પહેલી જ પંક્તિમાં છે વૈષ્ણવજન, તો તેને રે કહીએ, ભગવાનનો માણસ કોને કહેવાય? આ વૈષ્ણવજન હવેલીમાં પ્રસાદ ખાવાવાળાની વાત નથી. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે, બીજાની પીડાથી પોતે દુઃખી થાય એનું નામ વૈષ્ણવજન. પીડ પરાઈ જાણે એટલે સંવેદના. તમારામાં કંઈક સંવેદના જોઈએ બીજાની પીડાએ. આપણે દુઃખી થતા હોય પણ ટીવીમાં કોકને જોઈને, અને એકતા કપૂરની સિરિયલની અંદર કોઈ નણંદ છે એ પોતાની ભાભીને ત્રાસ આપતી હોય એ જોઈને બધા દુઃખી થઈ જાય, હાય જોને વિચારીને કેવું દુઃખ પડે છે. પણ જે મિનિટે સિરિયલ પૂરી થાય એટલે આપણે પાછી આપણી પાણીપુરી ભજીયા ખાવા માટે ગોઠવાઈ જાય. તો આ સંવેદના નથી. નરસિંહ મહેતા આગળ બહુ સરસ મજાની વાત કરે છે, પીડ પરાઈ જાણી, એ તો પેલી ટીવી સિરિયલ જોઈ નહીં તમને બીજાની પીડા એ દુઃખી થયા. પણ પરદુઃખે ઉપકાર કરે સંવેદના પછી સક્રિય થવું પડે, કામ કરવા માટે ઉભા થવું પડે, કશું કામ કરીને બતાવવું પડે. બાદશાહભાઈને સમાજ માટે સંવેદના થઈ તો એમણે ગાંઠનું ગોપીચંદન કરીને બોન્ડ બનાવ્યા, દીકરીઓ માટેના અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના દાન આપ્યા, સ્વામીજીના લાખો પુસ્તકો ફ્રી ઓફ ચાર્જ આખા ગુજરાતમાં વહેંચ્યા. સક્રિયતા રાખવી પડે, સંવેદના, સક્રિયતા. પીઠાવાલા સાહેબ પાસે હું તો સુરતમાં બોલેલો છું, સૌજીભાઈ હાજર હતા, સૌજીભાઈને જ મેં ચીટીઓ ભરેલો કે આવો એક કાર્યક્રમ કરીએ આપણે અર્થશાસ્ત્ર ઉપરનો, લક્ષ્મી ઉપરનો. અને સૌજીભાઈ સાક્ષી છે કે મેં કહેલું કે સુરત શહેરને પૈસા કમાવાની કળાના સેમિનારની જરૂર નથી, એ તો અમારે સામે બેસીને એ સેમિનાર ભરવો પડે, એ અમારે લેવાનો ન હોય, બોલવાનું ન હોય, શીખવાનું હોય, પણ પૈસા ખર્ચવાની કળા પણ આ શહેર છે એ શીખવાડી શકે એમ છે. આખી દુનિયાના ઉદ્યોગપતિઓને અને કરોડ કુબેરપતિઓને શીખવાડી શકે એમ છે કે પૈસો આવી ગયા પછી એને કયા રસ્તે વાપરવો. સાહેબ પીઠાવાલા સાહેબ કે બાદશાહભાઈને મળો ને એટલે આપણને અહેસાસ થાય કે પૈસા ખર્ચવા કેમ, એની પાઠશાળા છે જીવતી જાગતી, જીવતી જાગતી. એટલે હું કહું છું કે સક્રિયતા, ખાલી સંવેદન અનુભવો યા પૂરી વાત નથી થતી, દુઃખ દૂર કરવા માટે સક્રિય થવું પડે, ઊભા થવું પડે. અને પછી ત્રીજી વાત, પર દુઃખે ઉપકાર કરે મન અભિમાન ના આણે, પણ મનમાં એનો ભાર ન રાખે કે મેં આ બધું કર્યું છે, મેં આ બધું કર્યું છે, મારા થકી થયું છે. હું અત્યારે જે મેં કહ્યું એમાં પરિવારની ખાનદાનીનો અનુભવ કર્યો છે તાજો, ક્યાંય એવો કોઈ ભાર નથી કે અમારું છે આ બધું, અમારું છે આ, જાણે તમારું છે, સમાજનું છે, આખા શહેરનું, આખા ગામનું, એક એક નાગરિકનું છે એમ માનીને એવી રીતે કામ કરે છે. એ જે સંસ્કાર છે છોટુભાઈને, એ હું એમ માનું છું કે માણસ બનવાની કળા આપણને શીખવાડે છે. બાદશાહભાઈ તમારી નજર સામે જ છે, મેં એમને બાવડું પકડીને કહ્યું કે નાના તમે બોલો, અમને પાંચ વસ્તુ શીખવા મળે તો પણ ઊભા નથી થયા, તો નથી થયા. આ નજર સામેનું જ ઉદાહરણ છે. સહજ રહેવું, સંવેદનશીલ રહેવું, સક્રિય રહેવું અને સહજ રહેવું, ત્રણ ગુણ કેળવાય ને એટલે તમે ભગવાનના માણસ થઈ જાય. પછી ભગવાન તમારા કામ કરે, તમારે તમારા કામની ચિંતા કરવાની જરૂર નથી, તમારું કામ ઈશ્વર કરી લેશે, પોતાના ખભા ઉપર ઊંચકીને તમને ઊંચા કરશે. આપણા બાપના ખભા ઉપર આપણે બેઠા હોય
આપણી ઊંચાઈ વધી છે, કારણ કે બાપ આપણને ખભે બેસાડીને મેળો બતાવવા નીકળો હોય તો ઈશ્વર આપણે કામ કરશે. એટલે મને બહુ ભાવ થયો, બહુ અંગત લાગણી. મેં પોતે અંગત રીતે બે એવા મિત્રોને મેં બોલાવ્યા, મહેશભાઈને પૂછ્યું, મેં કીધું મારા બે મિત્રોને હું આમંત્રણ આપું. મને કે બે મિત્રો શું, આખા ગામને તમે આમંત્રણ આપો તો અમે તો રેડી છીએ, અમારો તો મને કે મોટું કેમ્પસ બધા સમાઈ જશે. તો મેં એવા બે મિત્રો શોધ્યા કે પીઠાવાલા સાહેબની વ્યક્તિત્વની સાથે, લવજીભાઈના વ્યક્તિત્વની સાથે કોનું ટ્યુનિંગ બેસે. માણસ બનવાની કળાની હું વાત કરતો હોઉં તો કેવા માણસો છે એનું ઉદાહરણ હું આપી શકું જીવતા, કારણ કે અમારે યુવાન વિદ્યાર્થીઓ અહીં બેઠા છે. એમને એમ લાગે છે કે આ બધી તો જમાના જૂની વાતો છે, હવે આજના જમાનામાં તો બધું શોર્ટકટ આવી ગયું, ફાસ્ટ મૂવિંગ થઈ ગયું, લોકો એકબીજાને સ્પર્શ કરે એના કરતાં મોબાઈલના ટચસ્ક્રીનને વધારે સ્પર્શ કરે છે. અને આ બધા છોકરાઓને ઉઠાડવા હોય, પહેલાં તો એવું હતું ગોદડું ખેંચો તો ઉઠી જાય, પાણી છાંટો તો ઉઠી જાય. હવે તમારે આ મહેનત ન કરવી હોય તો એટલું જ કહેવાનું, જો તારો મોબાઈલ કોક ચેક કરે છે, કેટલું મારીને ઊભા થઈ જાય. કારણ કે બધાનો જીવ જો અત્યારે હિસાબ, મારા યુવાન છોકરાઓ બધા બધાનો જીવ છે એ મોબાઈલમાં છે અત્યારે, મિત્રો મોબાઈલમાં રહે છે, સરનામા ઉપર નથી રહેતા. તો એવા વ્યક્તિત્વ કે અમારા સૌજીભાઈ વેકરિયા, માણસ બનવાની કળા હું શીખું છું એની પાસે. પોતાના વતનના ગામ રફાળામાં જઈ ક્યાંય પણ એક નામ પોતાના નામની તકતી મુકાવ્યા વગર મારા મા બાપનું તર્પણ કરવું છે, જ્યાં એણે મોટા થયા એ વતનમાં. આખા ગામનું નવીનીકરણ ગાંઠના ખર્ચે કર્યું, પર્સનલ પૈસે સરકારને એક પ્રકારનું મોડલ બનાવી નાખ્યું. કેમ થાય, બસ સ્ટેન્ડથી માંડી સ્મશાનથી માંડી ગામની તમામ સાસરે ગયેલી દીકરીઓ અને ગામની અંદર પુત્રવધુ તરીકે આવેલી દીકરીઓ, એનો એક હોલ બનાવ્યો લાડલીના, અને બધું ખુદના પૈસે, સરકારી ગ્રાન્ટથી નહીં. જો એક આવો કલેક્ટર મળે ને આપણે એક એક જિલ્લાને, એક આવો મામલતદાર મળે ને આપણે એક એક તાલુકાને, તો આ બધા મારા જાહેર જીવનના અગ્રણીઓ બેઠા છે મારી સામે. તમને ખાતરી આપું સાહેબ કે પૈસા તો સરકાર ખૂબ આપણી પાસે આપે છે, પણ આ પ્રકારની માણસ બનવાની કળા આપણી પાસે નથી. એટલે આવો એક માણસ જોઈએ કે જેને એમ થાય કે મારા વતન માટે હું શું કરું, વતન શું કરે મારા માટે એમને. આ પ્રજ્ઞાબેન બેઠા છે, ડૉક્ટર પ્રજ્ઞાબેન. મોરારી બાપુને કોઈ અમેરિકાની અંદર એમ કહે ને કે મારે તમને બાપુ કરોડ રૂપિયા આપવા છે, એટલે બાપુ એને હાથ ન અડાડીને એમ કહી દે કે આમને આપી દે, એ કામ કરશે. આ મારો અંગત અનુભવ છે. બહુ ઓછી જગ્યાએ જતો હું, અમેરિકા એમની ઘેર રોકાયો છું, નહીં રોકાયો છું, આખો પરિવાર ગાંધીજીને સમર્પિત, નિરંજનાબેન કલારથી અને મુકુલભાઈ કલારથીના દીકરી, પણ એમની ઓળખાણ નથી. એમને હું કેટલી વાર કહું છું કે તમારું પ્રવચન હું ગોઠવું, આપણે બોલાવીએ, એટલે લવજીભાઈની જેમ જ પ્રજ્ઞાબેન મને જવાબ આપે કે આપણે કામ કરવા જોઈએ ને જયભાઈ, આ બધી પ્રવચનમાં ક્યાં મન નાખો છો, મારા મંચ ઉપર બેસવું જ નથી. એક પણ પૈસો લીધા વગર ડાંગની આદિવાસી દીકરીઓને ભણાવવાનું, પોતે અમેરિકામાં રહે છે, એમના હસબન્ડ અમેરિકન એફબીઆઈમાં છે, આમ છતાં ડોક્ટર થયા પછી એક પણ રૂપિયો લીધા વગર દીકરીઓની સારવાર ગાયનેકોલોજીસ્ટ તરીકે, અને એક પણ રૂપિયો લીધા વગર એનું શિક્ષણ, આ બે કામ કરી રહ્યા છે અત્યારે. જ્યાં જ્યાં કુદરતી આફત હોય ત્યાં પહોંચી ગયા હોય. હું બારડોલી કંઈક મારા પ્રવચન માટે જાઉં અને એમ કહું કે પ્રજ્ઞાબેન ક્યાં છે, તો કે ખબર નથી, ફોન નથી આવ્યો બે દિવસથી. હું કહું ક્યાં ગયા છે, ફોન નથી આવ્યો, તો કે નેપાળ ગયા છે, ત્યાં ભૂકંપ આવ્યો ને એટલે રાહત કાર્ય માટે ગયા છે. આસામ હું હજી નથી ગયો, આખી દુનિયા ફેરો, પણ હજી આસામ મને જવાનો મોકો નથી મળ્યો. એ કાશ્મીરે જઈ આવ્યા ને આસામે જઈ આવ્યા, કેદારનાથમાં સ્કૂલ બનાવી, ઘર બનાવ્યા, સંપત્તિઓના લગ્ન કરી દીધા, 100 જેટલાને તો લગ્ન કરાવ્યા. આ બધું જ કામ કરે છે, અને છતાંય એ કામ કરીને ક્યાંય, આ તો હું બોલું છું એને નહીં ગમતું હોય, હું બોલું છું, કારણ કે મારે તમને બધાને કહેવું છે કે માણસ બનવાની કળા છે એ કોઈ 5000 વર્ષ પહેલાં હતી, કૃષ્ણ નરસિંહ મહેતા ભેગી જતી રહી એવું નથી. મારી બાજુમાં બેઠેલા લવજીભાઈમાંય છે, મારી પાછળ બેઠેલા સૌજીભાઈમાંય છે, મારી સામે બેઠેલા પ્રજ્ઞાબેનમાંય છે, આ અમારા ભરતભાઈ બેઠા છે એમાંય છે, કેટલા બધા એવા લોકો બેઠા છે અહીં કે જે માણસ બનવાની કળા પોતે સાધ્ય કરીને બેઠા છે સાહેબ. એટલે મારે આ વિષય ખોલવો છે તમારી સામે, આ બધાને યાદ કરીને, આ બધાને અંજલિ આપી, બધાને સલામ કરીને. કારણ કે સાહેબ અત્યારે વોટ્સઅપની અંદર એક ફોટો ડાઉનલોડ ન થતો હોય ને તો માણસની ધીરજ નથી રહેતી. આમનું ગોળ 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 ચકરડું ફરતું હોય ને તો આમ મોબાઈલ પોતાનો ને પોતાનો મોબાઈલ પછાડે, કારણ કે 2 મિનિટ લગી ઓલું ચકરડું આમ આમ ફેર્યા રાખે, માણસ પાસે ધીરજ નથી. કેમ ડાઉનલોડ નથી થતું, કેમ થતું નથી? બધા જ લોકો આમ તમે જોજો ટ્રાફિકમાં જતા હોય તો મારાથી પહેલાં કોઈ એમ તો હોવો જ ન જોઈએ. હું અમારું દેશી ઉદાહરણ આપું, અમારા સૌરાષ્ટ્રમાં તો આ બહુ થાય, મારાથી આગળ જે ગાડી લઈને જાય એ ગાંડો કહેવાય, કારણ કે એ ગાંડાને જેમ ચલાવે છે. મારી પાછળ જે ગાડી લઈને રહે એ ડોબો કહેવાય, કારણ કે ચલાવતા આવડતી નથી.
હું એક જ લાયક છું ગાડી લઈને નીકળી શકું. આ ભાવમાં બધા જીવતા હોય. માણસ પોતાની જાતને રજવાડું માનવાની શરૂઆત કરે. હું મારું રજવાડું છું, મને કોઈ બોલાવવાનો નહીં. મિત્રો, પાયાની વાત જે છે, જીવંત રહેવાની વાત, સંવેદનશીલ રહેવાની વાત, કોઈના દુઃખ દૂર કરવાની વાત. હું તો ઘેર ભણેલો, સ્કૂલે ગયો નથી. બધા મિત્રો જાણે છે, જંગત મને ઓળખે છે, કે એ જમાનામાં મારી માએ એવો સંકલ્પ કરેલો, જ્યારે સીડી ડીવીડી ઇન્ટરનેટ મોબાઈલ કંઈ હતું નહીં, કે રોજનું એક પુસ્તક લઈ આવીને આપો, વન બુક એ ડે. એમ કહેતા કે જઈને શીખતા શીખવવું છે. એ ઘણા વિદ્યાર્થીઓ બેઠા છે. એકવાર શીખી લ્યો ને, શીખના બંધ તો જીતના બંધ. જીતવું હશે તો શીખવું પડશે. શીખતા હશો ને તો કોઈ તમને હરાવી નહીં શકે, પણ જીતતા હશો ને તો કોઈક દિવસ હારી જશો. તો રોજનું એક પુસ્તક લઈ આવવા માટે એમણે એવો સંકલ્પ કરેલો, ત્યારે કે હું આજીવન સોનું નહીં પહેરું. એ કેન્સરમાં અમે મારી માને ગુમાવ્યા ત્યાં સુધી એમણે સોનું પહેર્યું નહીં. આખી જિંદગી એક સોનાનો નાકની ચૂપ પણ નહીં, કાનની બુટી પણ નહીં, પણ બધું જ સોનું. હસતા હસતા કહું છું કે અમારું સોનું લોકરમાં સમાયું નથી, એના માટે એક રૂમ બનાવવો પડે એમ છે. એ સમયથી ભેગા કરેલા પુસ્તકોનો ખજાનો જે મારી પાસે છે, એ અત્યારે એક રૂમ ભરીને પડ્યો છે. મને ખુલ્લા દરવાજા રાખીને સુઈ જાઉં તો ટેન્શન એટલે નથી, કાં ચોર આવે તો વાંચવા બેસે, જો શોખીન હોય. અને કાંઈ એમાં આમ જોઈને રસ પડે નહીં કે આ બધું આ પુસ્તકો લઈ જઈને ક્યાં અત્યારે પસ્તી નાખવા. પણ વસ્તુ આ તો લક્ષ્મી ચંચળ છે, ચંચળ છે એવું આપણને ઘણા લોકો કહેતા હતા, ઘણી કથાઓમાં આપણે સાંભળ્યું. પણ 8 નવેમ્બરે બધાને ખબર પડી કે આ તો ખરેખર ચંચળ છે. સવારે જે નોટ હોય એ સાંજે કાગળિયા થઈ જાય. પણ લક્ષ્મી ચંચળ છે, પણ સરસ્વતી ક્યાંય જતી નથી. એ નોટના કાગળિયા થતા કેમ રોકવા, એના માટે સરસ્વતી પુત્રોને પૂછવામાં આવ્યું, સરસ્વતી પુત્રીઓને પૂછવામાં આવ્યું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોને ગોતવામાં આવ્યા, એક્સપર્ટ નિષ્ણાત વકીલોને ગોતવામાં આવ્યા. બધાએ સરસ્વતીથી એવા રસ્તા કાઢ્યા. તમે જુઓ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેવી આપણી ભારતની સૌથી મોટી બેંક, જ્યાં બધા જ હિસાબ રજીસ્ટર થાય છે કોમ્પ્યુટરાઇઝ રોજ રાત્રે, એ બેંક છેલ્લા 1.5 મહિનાથી કેટલા પૈસા જમા છે એ ગણે છે, હજી આંકડો બહાર પાડી શકતી નથી. આ સરસ્વતીનો કમાલ છે. તો બુદ્ધિથી જ લોકોએ એવી રીતે જમા કરાવ્યા કે બેંક મૂંઝાઈ ગઈ કે હવે આનું શું કરવું, આટલા ખાતાને કેવી રીતે આપણે ઇન્ટ્રોગેટ કરવા, આને કેવી રીતે ઇન્વેસ્ટિગેટ કરવા, આના માટે લાખો રૂપિયાનો ખર્ચીને લાખો માણસોનો સ્ટાફ રાખવો પડશે. તો આજે બુદ્ધિ છે જે સરસ્વતી છે. મને તો બધા મેસેજ કરતા હતા કે 500 ગ્રામનું આ સોનાનું એવું સરકારે આપ્યું છે, પૌણિક વ્યક્તિને 500 ગ્રામ. દીપકભાઈ કહેતા હતા ને કે આ ભાઈ, એટલે મેં હસતા હસતા કીધું કે આ ખુશ મિજાજ એટલે જ છે. એને કીધું કે આ મિજાજના ખુશ છે. તો મને એક મેસેજ આવ્યો, છૂટાછેડા લીધા હોય તો કિલો રાખી શકે, 500 ગ્રામ આગલા ઘરને 500 ગ્રામ આ ઘરને, એમ કરીને કિલો સોનું રખાય. એટલે મેં કીધું મારે તો આ ટેન્શન છે નહીં, એટલે મને આની ખબર નથી. આપણે ત્યાં દીકરીઓનો રેશિયો છે, તમને ખબર હોય તો, 1000 પુરુષ છે અને 943 દીકરીઓ છે. અને આ સામાજિક સમસ્યા હવે થતી જાય છે. આગેવાનોને પૂછો, કારણ કે આમાં 57નો તો વારો આવે જ નહીં ને. ભણી ગણીને ગમે એટલા તૈયાર થાય, કંકોત્રી છાપવામાં 57નો વારો તો આવવાનો જ નથી. તો આ 57 જે રહી ગયા એ શું કરે બધા? એમાંથી કોક અબ્દુલ કલામ થાય, કોક અટલ બિહારી વાજપાઈ થાય, કોક આમ જોયું ને ઉપર મહેબુબા મુફ્તી છે, આમ ખૂણામાં જાવ તો ઓલા સોનાવલા આવ્યા હમણાં આસામમાં, પછી આમ જાવ તો પાછા મમતા બેનર્જી આવે, પછી જયલલિતાનું તો માન માન ઠેકાણે પડ્યું, તમને ખબર છે બરાબર. આ બધા જે અમે લોકો જે કંઈ નથી કરતા ને જીવનમાં, આ બધી બાકીનું કામ, એ પછી માત્ર સમય આ તપ કરવામાં આવે, એટલે ગ્રેટ થઈ જાય બધા પોતપોતાની. રતન ટાટા હોય, સલમાન ખાન હોય, એટલે હું તો હસતા હસતા કહું કે અમારી ટીમ બહુ મોટી મજબૂત છે. ભારત ઉપર રાજ કરનારા વડાપ્રધાને સિંગલ છે, એટલે એ એટીએમમાં કોઈથી દેખાણ જ નહીં. રાહુલ ગાંધી પણ આવ્યા, 4000 રૂપિયા ઉપાડ્યા એટીએમમાં, પછી બીજી વાર એટલે ન આવ્યા કે એ સિંગલ છે, એને ક્યાં જરૂર છે 4000થી વધારે ખર્ચ કરવાની. આપણો આખો દેશ સિંગલ લોકો ચલાવે, તમે જુઓ શાસનથી શરૂ કરીને વિરોધ પક્ષ સુધી. એટલે હું તો રમૂજમાં કહું છું, પણ મારે વાત એ તમારી સામે મૂકવી છે કે માણસ બનવાની કળા છે ને, એ તમે વર્તનથી શીખી શકો, વાણીથી ન શીખી શકો. આ તો મેં રમૂજમાં તમને વાત કરી, પણ મારી માએ જે અમુક પ્રકારનું વર્તન કર્યું હોય એ જોઈને જો હું શીખું, એ હું ક્યારેય વાણીથી ન શીખી શકું. અબ્રાહમ લિંકન જ્યારે અમેરિકાના પ્રમુખ થયા, બહુ અદ્ભુત કિસ્સો છે, મને બહુ ગમતો કિસ્સો છે. અબ્રાહમ લિંકન તો સામાન્ય પરિસ્થિતિમાંથી આગળ આવે. એમના પિતાએ ખેતીમાં મજૂરી પણ કરી અને જૂતા પણ સીવા, મોચી કામ પણ કર્યું.
તો જ્યારે કોઈ પ્રમુખ થઈ ને ત્યારે પાંચ છ જણાને જરાક મૂંઝવણ તો થાય. હું એક મુસાફરી કરતો હતો તો ટ્રકની પાછળ એક વાક્ય વાંચ્યું તો મેં ફોટો પાડીને ફેસબુક ઉપર મૂકેલો, મેરી ચલતી હૈ તો તેરી ક્યું ચલતી હૈ. જીવનનું એક મોટું સત્ય હતું આ કે એમને મત માણસો દુઃખી થાય. અને હું હસતા હસતા કહું કે તમારે કદાચ આપણે કહીએ ને વેર લેવું બદલો લેવો આ માથાકૂટમાં પડવું જ નહીં, તમારે મોજમાં રહેવાનું સાહેબ. તમે આનંદ માણશો ને દુનિયા સામે તમારું વેર જ છે. તમારે કોઈને કાંટલો પકડીને મારામારી કરવાની જરૂર નથી, ગાળાગાળી કરવાની જરૂર નથી. તમારી ખુશી એ જ દુનિયા સામે તમે લીધેલો બદલો છે. તમે ખુશ રહો અને બીજાને ખુશ કરતા જાઓ. ખાલી ખુશ રહો એટલું મહત્વ નથી, જોતસે જોત જગાતે ચલો. તો લિંકન પ્રમુખ થયા તો ઘણા નયે થયા હોય ને એ વખતે, એમને તો જરા બળતરા થાય. એક મોટા ઉમરાવ હતા સભામાં હાજર, પહેલી જ કોંગ્રેસની પાર્લામેન્ટની મિટિંગ અને પૂરી થઈ એટલે બહાર આવીને એમણે લિંકનને અભિનંદન આપ્યા પણ જરાક કટાક્ષમાં, નીચું દેખાડવા, અપમાન કરવા. એમણે એમ કહ્યું કે મિસ્ટર લિંકન, આજે મને આનંદ થાય છે કે તમે અમેરિકાના પ્રમુખ થયા. તમને તો ખ્યાલ ન હોય પણ હું તમને ઘણા વર્ષોથી ઓળખું છું. તમારા પિતા મારા પિતા માટે જૂતા સીવવાનું કામ કરતા, જાહેરમાં બધા સાંભળે એમ કહ્યું. સ્વાભાવિકપણે લિંકનને બીજાની સામે નીચાજણું થાય કે આ તો આનો બાપ તો આનો જૂતા સીવતો બીજાના ઘરમાં જઈ. એક પણ ક્ષણ માટે સ્વસ્થતા ગુમાવ્યા વિના અબ્રાહમ લિંકને હસીને એમ કહ્યું કે મને બહુ આનંદ છે કે આપણે આજના સારા દિવસે મારા પિતાને યાદ કર્યા. સામાન્ય સંજોગોમાં તો હું ઓળખતો હોઉં તમારા પિતા અને મારા પિતા વચ્ચે ઓળખાણ હોય તો આપને, પણ મને એમ લાગે છે કે મારા પિતાએ જૂતા બહુ જ સારી રીતે સીવ્યા હશે એટલે આપના પિતાએ ક્યારેય મારી ઘેર આવવાની તકલીફ લેવી નથી પડી. તો હું આપને ઓળખું અને હું ખાતરી આપું છું કે મારો બાપ જેટલી નિષ્ઠાથી જૂતા સીવતો એટલી જ નિષ્ઠાથી હું આ દેશ ચલાવવાનું કામ કરીશ. સાહેબ આ માણસ બનવાની કળા છે, માણસ આમ બની શકે. ગાંધીજી જ્યારે 22 વર્ષ વિદેશમાં રહીને પહેલી વખત આવ્યા ભારત, કેમ અત્યારે હોય છે તમે જુઓ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નવી નોટો આવી એની ઉપર કે કેટરીના કે કરીનાના ફોટા નથી. ફોટો તો હજી જેના મોઢામાં દાંત નથી, માથા ઉપર વાળ નથી એવા મહાત્મા ગાંધીનો જ છે. એક ગુજરાતીનો ચહેરો જ આખી દુનિયામાંથી આવે ત્યારે બધાએ જોઈને આગળ વધવાનું ભારતમાં શું કામ છે. એ જ માણસનો ચહેરો રિઝર્વ બેંકની નોટ ઉપર રહે, મારા યુવાન મિત્રો તો ખાસ યાદ રાખજો કે જેની પોતળીમાં પારકાના ખોટા પૈસા રાખવાનું ખિસ્સું જ ન હોય એ જ રહી શકે. નોટો છપાવીને તમે ફોટા છપાવો ને તો પછી આપણે લોચાના પડી કેમ આવે ભેગા, એની ઉપર કોઈ ગાંઠિયા આપણને આપે. પણ નોટ ઉપર એનો ફોટો છપાય કે જેણે નોટની પરવા કર્યા વિના દેશ સેવા કરી. કશું કર્યું 15 ઓગસ્ટે તિરંગો ફરકતો હોય ત્યારે ફોટો પડાવવા માટે એક દીકરો હોમી દીધો, પરિવારનું સુખ હોમી દીધું. આપણો એક મોબાઈલ બંધ હોય છે કલાક સુધી આપણે આકુલ વ્યાકુળ થઈ જઈએ છીએ, બેટરી બંધ થઈ ગઈ હોય. મેં અત્યારે બેટરી ચાર્જ કરી તમારી નજર સામે બેઠા બેઠા. બે બ્લુટિક ન થઈ ગઈ હોય તો આપણને નિંદર નથી આવતી કે કોઈ વાંચોક નહીં મારો મેસેજ. પણ વિચાર કરો કે માત્ર મારા દેશવાસીઓ પાસેથી કપડાં નથી એવું માની અને હું આખી જિંદગી હાથે કાતેલા કપડાં પહેરીને, કપડાં જ ન કહેવાય જેને એક ધોતી ને એક માથે ખેસ એવું પહેરીને આખી જિંદગી જીવવું, મોબાઈલ 24 કલાક છૂટો નથી થતો સાહેબ આપણાથી, કપડાંની જોડી કેવી રીતે જાય. આ ગાંધી છે. પહેલા જ અધિવેશનમાં જ્યારે એ પોતે હાજર હતા ત્યારે એણે એમ કહ્યું કે આપણે ભારત દેશને બેઠો કરવો હશે તો દેશ આપણા સુધી નહીં આવે. અહીં આપણે બધા મુંબઈની અંદર મિટિંગ કરીને વાત કરીએ છીએ કે સ્વરાજ કેમ મેળવવું. તમારામાંથી કેટલા ગામડામાં ગયા છે, તમારામાંથી કેટલા ઝૂંપડપટ્ટીમાં ગયા છે, તમારામાંથી કેટલા નદી કિનારે જઈને બેઠીને વાત કરો છો. અને ગાંધી એમ કહ્યું કે હું 1 વર્ષ લગી ભારતમાં ફેરો છું ચૂપચાપ, એક શબ્દ બોલ્યા વિના. અને જો ભારતમાં સ્વરાજ લઈ આવવું હશે તો મુંબઈમાં કે દિલ્હીની અંદર મિટિંગો કરીએ સ્વરાજ નહીં આવે, ભારતના નાગરિકના હૃદય સુધી તમારે કામ કરીને જવું પડશે, એનો વિશ્વાસ જીતવો પડશે, એનો ભરોસો જીતવો પડશે. આજે એપલની ફ્રેન્ચાઇઝી હોય, મેકડોનાલ્ડની ફ્રેન્ચાઇઝી હોય આપણે ખુશ થઈ જાય. મને કહે અમારા મિત્રો કે મેકડોનાલ્ડની ફ્રેન્ચ ફ્રાઈઝ એટલે વિચાર કરો, સુરતમાં જાઓ, અમદાવાદમાં જાઓ, મુંબઈમાં જાઓ, દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, ન્યુયોર્કમાં જઈને ખાઓ કે લંડનમાં જઈને ખાઓ, એક જ સરખો ટેસ્ટ આવે. સાહેબ એ મોડલ તો ગાંધીએ સૌથી પહેલાં અપનાવેલું કે તમે વેડશીમાં જુગતરામ દવેને મળો કે રવિશંકર મહારાજને મળો, મુકુલભાઈ કે નિરંજનાબેન કલારથીને મળો કે તમે આમ ઉમાશંકર જોશીને મળો, રમણલાલ સોનીને મોડાસામાં જઈને મળો,
કે આ ઢેબરભાઈને બધા અમારા સૌરાષ્ટ્રમાં આવીને તમે મળો, નાના ભાઈને મળો, ભાવનગર જઈને માનભાઈને મળો, દરેક જગ્યાએ એક જ સરખો ટેસ્ટ આવે સાહેબ, એક જ સરખી કામ અને એક જ સરખી નિષ્ઠાવાળી પ્રામાણિકતા. માણસ બનવાની કળા તો હું શું વાત કરું, આ તો આપણને માણસ બનાવવાની કળા શીખવાડી દીધું. માણસ બનાવવાની કળા, માણસ ને બનાવવાની કળા નહીં, એમાં તો ઘણા એક્સપર્ટ છે. એમાં તો કેટલાય લોકો આપણે પીએચડી કરીને બેઠા છે. મેં તો એકવાર મારા લેખમાં એક લખેલું કે ભારતની પ્રગતિ એટલે નથી થતી કંઈ 50% નાગરિક, અડધો અડધ નાગરિકો રોજ સવારે ઉઠીને કેવી રીતે હું મફતના ધુંબા મારીને આજનો દિવસ કાઢી નાખું એના જ વિચાર કરતા હોય છે. બધી ક્રિએટિવિટી એમાં જ જતી રહે છે. ક્યાંથી કોઈક સરકારી યોજનામાંથી કંઈક લાભ લઈ લઉં, કોઈક બિઝનેસમેનને છેતરી લઉં, મારા બાજુના પાડોશીવાળા પાસેથી પૈસા લઈ આવું, આમાં જ જિંદગી પૂરી કરે છે. મને પીઠાવાલા સાહેબ કહેતા હતા કે મારે વિદ્યાર્થીઓના આપઘાત વિશે થોડીક વાત કરજો, મારો તો પ્રિય વિષય છે. આજે જ આજના જ દિવસે મારો અનાવૃતનો લેખ જો તમે કોઈ વાંચો, આ જે જ લેખો છે આ જ વિષય ઉપર લેખ, પરીક્ષા નજીક આવે જ ને એટલે દર વખતે હું એક ઓલી રસી આપે ને પહેલા, રોગ આવે એની પહેલા રસી આપો તો બાળકને રોગ ન થાય, તો એડવાન્સમાં રસી આપી દઉં છું. મરવાના વિચાર આવે શું કામ, આટલા બધા આમ વિદ્યાર્થી મિત્રો બેઠા છે એટલું આ ખાસ વાત કરું. રાતના એક મચ્છર આપણા કાનની આસપાસ આવે ગણગણ કરતો, આપણે આમ હાથ કરીએ એટલે મચ્છર જતો રહે, બે મિનિટ પછી પાછો આવે, પાછો આમ હાથ કરો જતો રહે, વળી પાછો આવે. સવારે એક માખી આવે આમ હાથ કરો ભાગી જાય પાછી આવે. એક કબૂતર આપણા ઘરમાં આવતું હોય દરવાજો બંધ કરો જતું રહે, વળી પાછું આવે. તમે વિચાર કરો કીડી રસોડામાં ચડતી હોય, બાદશાહભાઈ આપણી વચ્ચેથી વિદાય લે છે એમનું ખાસ અભિવાદન કરું. બહુ મેં કહ્યું એમ નામને સાર્થક કરે એવો બહુ લાખેણા નિખાલસ માણસ, અને વ્યક્તિત્વની રીતે પણ ગમે, મારા તો બહુ મારા ઉપર તો બહુ ભાવ રાખે છે, બહુ લાગણી રાખે છે, અને એમની વ્યસ્તતા હું જાણું છું. પણ એ મેં કહ્યું એમ સ્વભાવથી બહુ બાદશાહ મેં ઘણા જોયા છે, પણ એ પેલા ગંજીપાની અંદર આજે બાદશાહ જોયો છે ને એ દિલનો બાદશાહ છે. અને મેં એનું કામ જોયું છે કે જેમ રજવાડું જોઈએ કોઈ ઉદાર રાજા હોય, ભાવનગરના અમારા કૃષ્ણકુમારસિંહજી હતા, છોકરાએ કેરી મારવા માટે પથ્થરો માર્યો, માણસ બનવાની કળા સાથે જ જોડાયેલી વાત છે. છોકરાએ પથ્થરો માર્યો કેરી તોડવા માટે, નીચે મહારાજા સાહેબ બેઠા હતા, હજી મહારાજા હતા, સરદાર પટેલને સ્ટેટ સોંપ્યું નહોતું, પહેલું સ્ટેટ સોંપનાર કૃષ્ણકુમારસિંહ. પથ્થરો નાખ્યો એમને કપાળ ઉપર, લોહીની ધાર વહી ગઈ, સેવકો દોડ્યા બાપુને કોને પથ્થરો માર્યો, બહાર એક ગરીબ છોકરો કેરી માટે પથ્થરો મારનારો, બધા પકડી આવ્યા, મારો ને જેલમાં નાખો. આપણા હજુરને કંઈ પથ્થરો મારવાનો હોય આમ જાહેરમાં કપાળ ઉપર? કૃષ્ણકુમારસિંહજીએ જોયું બાળક સામે, પછી એમ કહ્યું કે આને સરસ મજાની પાકી કેરીનો ટોપલો ભરી, પણ આ તો ઊંચકી શકે એમ નથી, એની ઘેર પહોંચાડો, ઘેર મૂક્યા અને પાકી કેરીનો ટોપલો આપ્યા હોય એની ઘેર. એટલે કે બાપુ તમારે લોહી જાય છે ને તમે આને કેરીના ટોપલા આપો છો? એટલે એમણે એમ કહેલું કે એક આંબો જે બોલી શકતો નથી, જેને આંખકાન નથી, જેને મગજ નથી, જેને વિચાર નથી, એવા આંબાને એને પથ્થરો એમ માર્યો કે મને કેરી આપશે પથ્થરના બદલામાં ઝાડ. તો હું તો ભાવનગર સ્ટેટનો ધણી છું, મને તો આંખ કાન મગજ બધું છે, તો મને પથ્થરો લાગે તો મારે તેને કેરીનો ટોપલો આપવો જોઈએ, આ તો મારી પ્રજા છે. હા, આ આ શીખું છું માણસ બનવાની કળાના પાઠ, આ જીવતા માણસોએ શીખવાડ્યા છે આપણને. તો વિદ્યાર્થીઓ મિત્રોને તમને કહેતો હતો કે મચ્છર આવે, કીડી એક ચડતી હોય, ખાંડનો દાણો લેવા આપણે રસોડામાંથી હટાવીએ, પાંચ મિનિટ પછી પાછી ચડશે. પ્રકૃતિની દુનિયામાં એક જ કાયદો છે, સતત પ્રયત્ન, કોન્સ્ટન્ટ એફર્ટ, માત્ર ને માત્ર પ્રયત્ન. ક્યારેય કોઈ નિરાશ થઈને આપઘાત કરતું નથી, કોઈ વાઘે શિકાર ન મળ્યો એટલે કે પાણી પડીને આપઘાત કર્યો. માણસ સફળતા નિષ્ફળતામાં ગૂંચવાય છે એટલે એના વિચાર આવે છે કે આપણે હતાશા થઈ ગઈ શું કર્યું. પણ એના માટે જ ખાસ હરિવંશભાઈ બચ્ચનજીએ પંક્તિઓ લખી છે, અસફળતા એક ચુનૌતી હૈ ઉસે દેખો ઓર સ્વીકાર કરો, કહાં કમી રહે ગઈ સોચો ઓર સુધાર કરો, જબ તક ન સફળ હો નીંદ ચેન કી ત્યાગો તું, સંઘર્ષ કા મેદાન છોડ કે મત ભાગો તું, કુછ કિયે બિના હી કભી જય જયકાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. કોશિશ કરતા રહેવાય, પરીક્ષા ને રીક્ષા તો આવે ને જાય,
રિક્ષે એક જાય તો બીજી આવે, પરીક્ષા એક જાય તો બીજી આવે, પણ તમે ઊભા રહેતા હશો ને રસ્તા ઉપર તો બીજી રિક્ષા મળશે, ઘરે આવીને સુઈ ગયા હશો તો નહીં મળે. એટલે બહુ ટેન્શન લેવું નહીં. ઇનિંગનો સ્કોર છે એ છેલ્લા દળે નોંધાતો હોય છે, પહેલા દળે નથી નોંધાતો. આપણે કદાચ શરૂઆતમાં બે ચાર વસ્તુ નબળી જાય તો કોઈ યાદ ન રાખે. વિરાટ કોહલી છે એને 2015 વર્લ્ડ કપમાં રમતો નહોતો, બધા અનુષ્કાના નામના મેસેજ કરતા હતા. હવે કોહલી આટલા રેકોર્ડ બ્રેક કર્યા અને કેપ્ટન તરીકે સફળ થયો તો બધા એમ કે છે કે સચિનનો વિકલ્પ આવી ગયો આપણી પાસે. તમે જ્યારે ઝીરો કરો મારા યુવાન મિત્રો, ત્યારે ટેન્શન ન રાખવું. ઝીરો પછીની નવી સેન્ચુરી કેમ મારવી એના વિચાર કરવા. સેન્ચુરી તમે મારશો એટલે ગયા વખતના ઝીરો દુનિયા ભૂલી જશે. દુનિયાને બહુ લાંબો સમય ઝીરો યાદ રહેતા નથી, આપણને જ યાદ રહે છે અને આપણે મૂંચાઈએ છીએ. તો આત્મવિશ્વાસ પણ માણસ બનવાની કળા છે. અંદરથી અભય આવે, આત્મવિશ્વાસ બહુ મજાની વાત છે. તમે મોરારી બાપુની સાથે, હું હમણાં મુંબઈ હતો તેમણે અમને વાત કરી, મને કે પિક્ચર જોવાનો મને શોખ, હજીએ કથામાં ફિલ્મોના ગીત ગાઈ લઉં, હવે હું પિક્ચર જોવા હજીએ જાઉં, પણ હવે જાઉં તો મને જ બધા જોયા કરે એટલે હવે નથી જતો. બાપુ હસતા હસતા કહેતા હતા કે હું જ્યારે ફિલ્મ જોવા માટે ગામડેથી જતો, દિવસના ભાગમાં તો કામ હોય જઈ ન શકાય, છેલ્લા શો જોવા જાઉં, વાહન મળે નહીં, બસ બધી જતી રહી હોય એટલે પગે ચાલીને પાછો આવું. હિમાલય કી ગોદ મેં જેવી ફિલ્મ જોઈ હોય પછી પગે ચાલીને આવવાનું પાછું. ટ્રાફિક લાઇટ કાર એવું બધું તો ત્યારે તમને ખબર છે હતું નહીં. બાપુ કે બહાર જોઉં તો સરસ મજાનું અંધારું દેખાય, કાળું કાળું અંધારું. એક મિનિટ માટે એમ થાય કે રોકાઈ જાય ને સવારે જાય. પછી હનુમાન ચાલીસાનો પાઠ કરતો કરતો આગળ ચાલવાનું શરૂ કરું. અને એક વખત તમે ચાલવાનું શરૂ કરો ને એટલે તમને ખબર પડે કે એક ડગલું ભરો એટલે બીજું ડગલું ભરો એટલું અજવાળું તો અંધારામાં પણ હોય છે. અંધારામાં આટલું અજવાળું તો હોય છે. આ એક મારો જાત અનુભવ છે રાતના ચાલવાનો. તો મારા મિત્રો, આસપાસ બહુ અંધારું દેખાતું હોય ને ત્યારે આ માણસ બનવાની કળા કામ લાગેલી છે, બાપુ પાસેથી શીખવા જેવી છે. કે આપણે ચાલવાનું શરૂ રાખવું, ચાલવાનું અટકાવવાનું નહીં. પહેલું ડગલું ભરશો તો બીજું ડગલું ભરવાનું અજવાળું તો અંધારું તમને આપશે. બાપુનો તમે માણસ બનવાનો પ્રસંગ નજરે, એક તો પ્રજ્ઞાબેને જોયો છે. ડાંગની અંદર એક આંખે બહુ સૂજતું ન હોય એવા માજી એની ઘેર રોટલો ખાવા માટે બેસી ગયા પોતે. પણ એવો એક સરસ પ્રસંગ મેં નોંધ્યો છે. ગાડીના કાફલામાં જતા હતા, એક નાળિયેર પાણીવાળો રેકડી રાખીને ઊભો હતો અને નાળિયેર વેચવા માટે ઊભો હતો. અને બાપુ એક ગાડી બ્રેક કરાવી. પેલો ભાઈ તો રાજી થઈ ગયો બાપુને જોઈને. પહેલાં એમ કહ્યું, કેટલાના નાળિયેર વેચો છો? એમ પૂછ્યું કે બાપુ આપને થોડા નાળિયેરના પૈસા દેવાનો. કે ના ના, હું ભાવ પૂછું છું ખાલી. કે 20 રૂપિયા. કેટલા નાળિયેર પડ્યા હશે તમારી પાસે? તો કે 300 જેટલા. એક 300 કે 500 વાપરો હતો. બાપુ એમની સાથે જે ભાઈ હતા એમને એમ કહ્યું કે આ ભાઈના જેટલા નાળિયેર છે એ લઈ લો, આપણી સાથે જે કાફલામાં બધા મહેમાનો છે એને નાળિયેર પીવડાવી દો, ગાડી મુકાવી દો. પેલા ભાઈને જે પછી કહ્યું ને મહત્વનું છે, એને એમ કહ્યું, જો ભાઈ તારું સમાન ન ગવાય એટલે કોઈ દાન કે પૈસા આપવાની તો વાત જ નથી, પણ આજના દિવસે બધા નાળિયેર એટલે લઈ લીધા કે ખોટું કુટુંબ સાથે, પત્ની સાથે, બાળકો સાથે બેસવાનો તને સમય નહીં મળતો હોય. આ રોજ રેકડી રાખીને સવારથી સાંજ લગી ઊભો રહે છે. છોકરાઓને ખાલી રાતના જાતો સૂતા હોય ને સવારે સ્કૂલે જતા હોય. તો મેં એટલા બધા નાળિયેર લઈ લીધા છે કે આજના દિવસની કમાણી થઈ ગઈ. હવે તું ઘેર જઈ પત્ની અને બાળકોને ફરવા લઈ જા અને એની સાથે આખો દિવસ પસાર કરે એટલે એ રાજી રહે તને યાદ રાખે. બીજાને નાળિયેર પીવડાવીને કોઠો ટાઢો કરે છે એમ એનોય કોઠો ટાઢો થાય તારા પરિવારનો. આ ક્યાંય છપાયેલું નથી. એ બાપુએ પ્રેસના કેમેરા ભેગા નહોતા રાખ્યા, સહજ ભાવે કરેલું કૃત્ય છે. માણસ બનવાની કળા હું આમ શીખતો હોઉં છું. કઈ કળા છે, કઈ આમાં આમ ફોર્મ્યુલા શું માણસ બનવાની? બહુ સિમ્પલ. વર્ષો પહેલા રાજ કપૂરના એક ફિલ્મના ગીતમાં રેસીપી આપેલી છે. આપણે વાનગીની રેસીપી આવે ને, 2 ચમચા નાખો ને 3 ચમચા નાખો ને મસાલો નાખો ને ઘી નાખો ને એ બધી, એવી એક રેસીપી છે આપણી પાસે. કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર, કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર, કિસી કા દર્દ લે સકે તો લે ઉધાર, જીના ઇસી કા નામ હૈ. આ પીઠાવાલા સાહેબને કેમ આપણે આટલા ભાવથી યાદ કરીએ? હું મળ્યો ન હોઉં છતાંય મને એમના માટે કેમ લાગણી થાય, કેમ આદર થાય? કિસી કા દર્દ લે સકે તો લે ઉધાર.
किसी के वास्ते होते रहे दिल में क्या। अपने हीरो ने आजकल व्याख्या करी एक फलानी ब्रांड ना गोगल्स पहरे, फलानी ब्रांड ना शूज पहरे, फलानी ब्रांड ने घड़ियाल वापरे, आ बदा हीरो ब्रांड ना आधार व्याख्या करी छे। લોકો હું જોઉં છું ને અંદર ગંજી પહેરવાનું હોય ને એમ બ્રાન્ડ પસંદ થાય, હવે અંદર ક્યાં તમારે કોઈ જોવાનું છે કે તમે રૂપા પહેર્યું, મગન પહેર્યું, શું પહેર્યું, ક્યાં કોઈ જોવાનું છે? હું તો હસતા હસતા કહેતો હોઉં છું કે કાયમ માટે અંદરથી ખાદી ધારી છું, બહાર ટી શર્ટ પહેર્યું હોય પણ અંદર ખાદી જ હોય, પરમેનન્ટલી 24 કલાક નિયમ રાખ્યો છે, દર વર્ષે ખાદીની 12 જોડી લેવાની, એટલે લેવાની, અમુક ભેટમાં આપવાની, બાકી નાના। અને હું આટલો પ્રવાસ કરું છું એટલે મારા જાત અનુભવે કહું કે ખાદીથી બેસ્ટ અંડરવેર આ પૃથ્વી ઉપર એક પણ કપડાનું બની ન શકે, આ મારો પર્સનલ અનુભવ। દિવસના 18 કલાકમાં 3 ખંડ બદલાઈ વાત મેં, એટલી મુસાફરી કરી છે, આફ્રિકાથી શરૂ કરી હોય મુસાફરી અને અમેરિકામાં પૂરી થઈ હોય, જો ભાઈ યુરો। પણ આ ખાદી છે ને, તમને આમ ગરમી હોય તો ઠંડકનું કામ કરે, ઠંડક હોય તો ગરમીનું કામ કરે, મારો અનુભવ। તો મારા મિત્રો, આ ખાદી હતી શું? ખાલી વસ્ત્ર નહોતું, એ ક્રાંતિ હતી। આજ કિસી કા દર્દ લે સકે તો લે ઉધાર, 12 જોડી એટલે લેવાની કે આપણે કારણે કદાચ કોઈ એક વ્યક્તિના જીવનમાં એક ટંકનું જમવાનું મળતું હોય ને તો એ સાર્થકતા છે માણસ બનવાની। પેલા સુફી ફકીરનો બહુ સરસ મજાનો કિસ્સો છે, ફકીરની પાસે 70 વર્ષનો કહેવાય એવો બુઢો માણસ આવ્યો અને એમ કહ્યું મને ખાવાનું દો, જમાડો, ભૂખો છું। પેલા એ કહ્યું કે અલ્લાહનું નામ લે પછી ખાવાનું કરો, એટલે કહે કે અલ્લાહનું નામ હું શું કામ લઉં, અલ્લાહ એ મારા માટે કંઈ કર્યું જ નથી, મારે અલ્લાહનું નામ નથી લેવું, હું તો ભિખારી અવસ્થામાં ફૂટપાથ ઉપર એકલો જીવું છું, તો મારા માટે અલ્લાહ એ કંઈ કરે નહીં તો અલ્લાહનું નામ લેવાની મારે તૈયારી નથી। ફકીર કહે કે તો અલ્લાહનું નામ ન લે તો હું તને જમાડું જ નહીં, રવાના કરી દીધો। રાતના ફકીરને અલ્લાહનો અવાજ સંભળાવ, ગેબી અવાજ, ખુદા કા નૂર, કે આજે ભૂખ્યા ને તે પાછો કાઢી મૂકો, તો કે હા, તમારું નામ નહોતો લેતો એટલે કાઢી જ મૂકું ને, અને જેને તમારામાં શ્રદ્ધા ન હોય એ માણસ મને ન ગમે। એટલે અલ્લાહએ ખડખડાટ હસીને એમ કહ્યું કે એ તો જન્મ ત્યારનું મારું નામ નથી લેતો, ત્યાંથી મેં એને 70 વર્ષનો કર્યો રોજ 2 ટંકનું જમવાનું પહોંચાડીને, તારાથી એને 1 ટંકનું ખાવાનું ન અપાણું મારા નામે, મેં એને 70 વર્ષ લગી જીવવા દીધો, રોજના 2 ટંક જમાડ્યો, અને 1 ટંક મારા નામે નથી ખાવાનું દેવાનું છું તું। સાહેબ, આ માણસ બનવાની કળા છે। નાનો હતો, એક કવિતા વાંચતો, કબૂતરોનું ઘુ ઘુ ઘુ, બહુ સરસ મજાની કવિતા હતી। ઉપર વાળો જયારે પૂછશે કોઈનું દુખડું પૂછ્યું તું, કોઈનું આંસુ લૂછ્યું તું, ગેંગે ફેફે કરતા કહેશે હે 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 શું શું શું, કબૂતરોનું ઘુ ઘુ ઘુ। બહુ સરસ વાત છે, બહુ પાયાની વાત છે। બીજા કોઈ માટે તમે કશું કરો છો? મેં હીરોની વાત કરી, સ્ટાઇલને આપણે હીરો માનીએ, બ્રાન્ડને આપણે હીરો માનીએ, પૈસા કોણ વધારે ખર્ચી શકે દેખાડો કરવા માટે એને આપણે હીરો માનીએ। તમને કોઈને ખબર છે કે આખી પૃથ્વી ઉપર દુનિયાના ઇતિહાસમાં એક જ વ્યક્તિ એવી છે કે જેને ભારત, પાકિસ્તાન અને અમેરિકા ત્રણેયનો સર્વોચ્ચ બ્રેવરી એવોર્ડ મળ્યો હોય? ભારત ને પાકિસ્તાન તો અમે બહુ ભેગા થઈ શકે એમ નથી, ક્રિકેટમાં ભેગા નથી થતા, તો આમાં તો ક્યાંથી થાય, પણ ત્રણેય એવોર્ડ એક જ વ્યક્તિને મળ્યા હોય ને એના ઉપરથી પિક્ચર પણ બન્યું હોય। હમણાં જ એક પિક્ચર આવેલું હતું 1 વર્ષ પહેલા, નિર્જા, એક એરોસ્ટેસ હતી નિર્જા ભનોદ, 22-23 વર્ષની ઉંમરની હતી, જોજો વિચારજો, એરોસ્ટેસ હતી, સોલ્જર નહોતી, સોલ્જરને તો ખબર હોય નોકરી કરતી વખતે મારે જીવ આપવાનો છે, એરોસ્ટેસને તો નોકરી છે એ સર્વિસ ઇન્ડસ્ટ્રી છે, સ્માઇલ કરવાનું ને આનંદ કરવાની નોકરી છે, અલગ અલગ જગ્યાએ ઉડવાનું, ફરવાનું, પેસેન્જરોનું ધ્યાન રાખવાનું। 22 વર્ષ કોઈ એવી ઉંમર નથી કે માણસ છે એ બહુ મોટા નિર્ણયો લઈ શકે, નિર્જાને તો એના મેરેજ લાઈફમાં પ્રોબ્લેમ હતા, ટૂંકમાં નોર્મલ, આપણા ઘરની બાજુમાં જે આપણા ઘરમાં જે દીકરી હોય એવી જ એક દીકરી હતી, નાના મોટા રિલેશનશીપના પ્રોબ્લેમ હોય, ઉંમરના પ્રોબ્લેમ હોય, સેલેરી માટે કામ કરતી હોય, જ્યારે ત્રાસવાદીઓએ પ્લેનને હાઈજેક કરીને કરાચીમાં ઉતાર્યું ત્યારે પ્લેનમાં ભારતના મુસાફરો હતા, પાકિસ્તાનના મુસાફરો હતા અને અમેરિકાના મુસાફરો હતા। સ્ત્રીઓ અને બાળકો હંમેશા કોઈ પણ ક્રાઇસિસમાં પહેલાં જ બહાર નીકળે, ભાણ ડૂબતું હોય તો પહેલાં એના માટે લાઈફ બોટ નીકળે, ટાઇટેનિક ફિલ્મ જોયો હશે એને પણ યાદ હશે,
ધારત તો નિર્જા પહેલા જ નીકળી ગયો, દરવાજો એની નજર સામે હતો. એને બદલે એને પહેલા પાયલોટને કહી દીધું કે તમે છટકી જાઓ, કારણ કે પાયલોટ ન હોય તો પ્લેન કોઈ ઉડાડી ન શકે, લાપો આપ પ્લેનને ત્યાં રાખવું પડે. પોતાને બદલે પાયલોટનો જીવ બચાવ્યો. પછી પોતે તમામ વિદેશી પાસપોર્ટ ભેગા કર્યા, એટલે કયો નાગરિક કયા દેશનો છે એ ખબર જ ન પડે, અને પાસપોર્ટ પોતે છુપાવી દીધા, એટલે પેસેન્જરના જીવ બચાવ્યો. ત્રાસવાદીઓ સાથે વાત કરી કરીને કલાકો કાઢ્યા, અંતે ઇમરજન્સી લાઇટ એણે ઓફ કરી, આખા પ્લેનમાં અંધારું થયું ત્યારે પોતે જઈને ઇમરજન્સી એક્ઝિટ ખોલ્યો, તમામ પેસેન્જરોને બહાર કાઢ્યા, ખોલીને પોતે જ પહેલાં ઉતરી ગઈ વખત કે હાલો મારી પાછળ બધા. એને બદલે એણે બધા પેસેન્જરોને બહાર કાઢ્યા. છેલ્લે ત્રાસવાદીઓએ ખીજાઈને જે ગોળીબાર કર્યો એમાં લાસ્ટ ગોળી એને લાગી, તમામ પેસેન્જર બચી ગયા, પણ નિર્જા નામની એક એર હોસ્ટેસ છે એ ગુજરી ગઈ. બીજાને પોતે ઓળખતી જ નથી, જેને ખબર જ નથી કે આનું નામ શું છે, એને બચાવવા માટે એ ગુજરી ગઈ. એક જ વ્યક્તિ એવી છે આખી પૃથ્વી ઉપર કે જેને ભારત, પાકિસ્તાન અને અમેરિકા ત્રણેય સરકારનો બ્રેવરી એવોર્ડ મળ્યો, કારણ કે ત્રણેય દેશના નાગરિકોના જીવનને બચાવ્યા, કોઈ સ્વાર્થ વગર પોતાનો જીવ આપ્યો. આ માણસ બનવાની કળા છે. હું જેને કહું કે હીરો કોણ, આ હીરો છે. હીરો એ નથી, બધી સગવડતાવાળી પરિસ્થિતિ હોય, તાજમહાલ બનાવ્યો શાહજહાએ, પત્ની ગુજરી ગઈ, પત્નીની યાદમાં આવડો મોટો સરસ મજાનો બ્યુટીફુલ તાજમહાલ બનાવ્યો. હું તમે બધા ફોટા પાડીએ વાત ત્યાં જઈને વોલપેપર રાખીએ છીએ, ઘણા માણસોને આપીને કહી દઉં જાઓ પૈસા ખર્ચો ને તાજમહાલ બનાવો. આ તાજમહાલ એક બાજુ છે, બીજી બાજુ એક માણસ દશરથ માઝી નામનો બિહારનો એક ખેત મજૂર, બહુ મને ગમતી વાત છે, મેં વારંવાર કહી છે સુરતમાં, આ જુદા મિત્રો છે એટલે ફરીથી રિપીટ કરું છું. 1960ની સાલમાં બિહારમાં આજે પણ ઘણી બધી મુશ્કેલીઓ છે ત્યાં જીવવાની, મજૂરી કામ કરનારો એક દલિત દેહાતી મજૂર, ઝૂંપડપટ્ટીમાં રહેનારો, પત્ની છે પડી ગઈ, બ્લીડિંગ થતું હતું, ફરતો પહાડ ગામની એટલે રાઉન્ડ કરીને જવું પડે, 55 કિલોમીટરનો રસ્તો કાપી ભાગેલી ભીખેલી કોઈ ગાડીમાં લઈ ગયા પત્નીને. ડૉક્ટરે કહ્યું વહેલી આવી ગઈ હોત તો બચી જા, લોહી બહુ વહેતું છે, આ તો રસ્તામાં જ ગુજરી ગઈ. સાહેબ આવી કટોકટી જીવનમાં આવે ને કોઈના, બે ઘટના બને, કાં તો એ પોતે મરી જાય દુઃખથી, કાં કોકને ગુસ્સા મારી નાખે. માજીએ ત્રીજો રસ્તો પસંદ કર્યો, ઉભો રહી ગયો પહાડની સામે, બીજે દિવસે સવારે અગ્નિ સંસ્કાર કરી લે, કોદાળી પાવડો તગારું બધું એની પાસે હતું, પોતાના ઓજારો ખોદકામ કરવાના, કારણ કે ખાણિયા મજૂર તરીકે કામ કરતો, અને એમ કહ્યું કે ભવિષ્યમાં આ ગામમાં કોઈનું સ્વજન હોસ્પિટલે મોડું પડવાને કારણે ગુજરી ન જાય એના માટે આ પહાડ ખોદીનો રસ્તો બનાવી નાખીશ. અઘરું કામ છે, ફોટા પાડવા માટે 5-6 જણા આવ્યા, ફોટા પાડીને જતા ગયા, સરકારી અધિકારીઓ 2-4 આટો મારી ગયા, અને ગ્રાન્ટ આપશું અને મદદ કરશું આપણે આની યોજના ઉપર પહોંચાડશું ને એવું કે નહીં, એ જતા છે. બધા આવે શરૂઆતમાં તકલીફ બધા આવે, બહુ સરસ મજાનો એક કલયુગ ફિલ્મનો ડાયલોગ છે કે કલયુગ ક્યાં હોતા હૈ, કલયુગ કોને કહેવાય, કલયુગ વો હોતા હૈ જહાં પે એક કી તકલીફ દૂસરે કે લીએ તમાશા હૈ, આ કલયુગ છે. કોક તકલીફમાં હોય ને આપણે જોઈને રાજી થતા હોય, આપણે તમાશો કરીએ, તમાશો કરીને બધા જતા ગયા. સાહેબ વાળ ધોળા થઈ ગયા, ઉતરી ગયા, 33 વર્ષ 33 યર્સ ઓફ લાઈફ એકલા માણસે કોદાળી પાવડો લઈ મજૂરી કરી 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 પહાડ ખોદી અને આખે આખો રસ્તો બનાવ્યો. 55 કિલોમીટરનો કે 15 કિલોમીટરનો કરી નાખ્યો ગામથી શહેરનો. સરકારે પાક્યું મૂક્યું ત્યાં દશરથ માઝી પથ. હું અંગત રીતે એવું માનું છું કે તાજમહાલ તો મેં કીધું એમ પત્નીની યાદમાં શાહજહાએ પોતાનો શહેનશાહનો છાપો પાડવા માટે બીજાને પૈસા આપીને બનાવડાવ્યો હતો, પણ આ ગરીબ માણસ જેની પાસે તાજમહાલ તો શું હોય, દેરીએ બનાવવાના પૈસા ન હોય, એણે પોતાના જાતે પત્નીની યાદમાં બીજા કોઈ છે ગામના એ દુઃખી ન થાય ને ગુજરી ન જાય આવી રીતે એના માટે રસ્તો બનાવ્યો. આ તાજમહાલથી મોટું પ્રેમનું પ્રતીક છે આપણા દેશનું. આ માણસ સફળ થાવ એટલે બધા બાજુમાં આવીને પૂછે, હું હસતા હસતા કહું બ્યુટી પાર્લરની જરૂર જ નથી આ દેશમાં, સક્સેસફુલ ઇઝ બ્યુટીફુલ. તમે જો સક્સેસફુલ હોત બ્યુટીફુલ જ લાગવાના,
ઓબામા સાહેબ છે એ કોઈ ફેર એન્ડ લવલી ના ક્રીમ વાપરતા નહોતા, છતાં હરિયાણા હાથ મિલાવવા માટે અબજપતિઓ પડાપડી કરતા. કારણ કે પ્રેસિડેન્ટ હતા અમેરિકા, તો સક્સેસફુલ બ્યુટીફુલ જ રહેવાના. તો મારા મિત્રો, માજીને બધા પૂછતા કેસે ક્યાં એ સાહેબ, જે મેં કીધું યુવાન વિદ્યાર્થીઓને હતાશા આવતી હોય, અંધારું લાગતું હોય, પરીક્ષામાં બે પેપર ઓછા ગયા હોય, કેમ દુનિયાને મોઢું બતાવશે એવી ચિંતા કરતા હોય, તો માસી જવાબ દેતો ભગવાન કે ભરોસે મત બેઠો, ક્યાં પતા ભગવાન તમારે ભરોસે બેઠા હો. તમે ઈશ્વરના હથિયાર છો, તમે ઈશ્વરના સંતાન છો, અમૃતસ્ય પુત્ર, તમે કામ કરીને બતાવો. નાની નાની આવી ઘટનાઓ છે આપણી વચ્ચે સાહેબ, એવા માણસો થઈ ગયા, કોને આપણે માણસ કહેશું. મેં એક વખત કહેલું કે સંસ્કારની એક લીટીની વ્યાખ્યા એ છે, આ દુનિયામાં આપણી સિવાય બીજા પણ જીવે છે એનું ધ્યાન રાખીને જીવવું, એનું નામ સંસ્કાર. વન લાઈન ડેફિનેશન. આ સંસ્કાર જેનામાં આવે ને માણસ. હું એથેન્સ ગયો હતો હમણાં બાપુની કથામાં ગ્રીસ, એક ટોયલેટનો ફોટો પાડીને મેં ફેસબુક ઉપર મૂકેલો, ટોયલેટના ફોટા થોડા મૂકાય, પણ ત્યાં એક વાક્ય લખેલું હતું મને ગમી ગયું. મેં કીધું આ જગ્યાએ પણ જ્ઞાન મળે. જ્ઞાન તો તમારે લેવું હોય ને દિલ ખુલ્લું રાખીને બેસો સ્વામી, તો દુનિયાને કોઈ પણ ખૂણેથી મળે. દત્તાત્રેય આપણે શીખવાડી ગયા છે ગુરુદત્ત. તો ટોયલેટમાં એવું લખેલું હતું કે તમે અંદર આવો ત્યારે આ ટોયલેટ તમને જેવું ક્લીન હતું અને ગમ્યું, જેવું હોય તમને અપેક્ષા હોય ને કે આવું હોવું જોઈએ, સુગંધિત, ચોખ્ખું, વ્યવસ્થિત, એવું તમારા પછી જે અંદર આવે એના માટે મૂકીને જજો. મને આ વાક્ય એટલું બધું સ્પર્શી ગયું કે આમાં આખી જાહેર શિસ્તના બધા જ પાઠ આવી ગયા. તો ફોટો પાડી દો. ચારિત્રની વ્યાખ્યા શું? આજકાલ તો સીસીટીવીના જમાના છે, સીસીટીવીથી ચારિત્ર આપણું સરખું રહે છે કે જો જોવે છે ફલાણા એટલે આવી રીતે બેસાય, આમ બોલાય. હું હસતા હસતા કહેતો કે આપણા દેશમાં તો જૂના સીસીટીવી હતા, ઓટલે બેસીને બધા સીસીટીવી કામ કરતા, ઇલેક્ટ્રિસિટીની જરૂર જ નહીં. કોણ કોની ઘેર ગયું, કોના ઘરમાંથી કોણ બહાર નીકળવું, કોની દીકરીનું ક્યાં માગું આવ્યું, કોનું ઠેકાણું ક્યાં નથી ગોઠવાવાનું, કોણ સ્કૂલે જવાનું બદલે ભાનું કાઢીને ફરવા જતું રહ્યું, કોની દેવું થઈ ગયું ને એની ઘેર લેણદાર આવ્યા, આપણા ઓટલાવાળા સીસીટીવીની બધી ખબર હોય. ઓલા સીસીટીવી ખાલી ડેટા આપે કેમેરાના, આ તો ડેટા ભેગું એનાલિસિસ આપે મફતમાં. તો ચારિત્ર કેરેક્ટરની વ્યાખ્યા શું કરવાની? બહુ સારી રીતે ડાયા ડાયા થાય કેરેક્ટર, અમારી જેમ લગ્ન ન કરી બધા ચારિત્રવાન, એવું નથી હોતું કંઈ. ચારિત્રની સીધી સાદી એક લીટીની વ્યાખ્યા છે, તમને કોઈ જોતું ન હોય ત્યારે પણ તમે બીજા સાથે અને પોતાની જાત સાથે સારી રીતે વર્તો એનું નામ ચારિત્ર. આ ફોર્મ્યુલા છે ચારિત્રવાન બનવા. તો મેં કીધું એમ સામાન્ય માણસો આપણને શીખવાડે છે કે માણસ બનવાની કળા છે. મારો તો અનુભવ છે, મેં અનેક જગ્યાએ આ બધી વાતો વહેંચી છે. તમે વિચાર કરો, અમદાવાદમાં એક મોચી પાસે બુટ પોલિશ કરાવવા તમે ઉભા રહ્યો, એક બેન આવીને એક્ટિવા પાર્ક કરીને પૂછે કે સામેની દુકાન સાડીનો ફોલ ભરવાની નથી ખુલી. મોચી એને જવાબ આપે ક્યારે ખુલશે. પછી પાછું બીજો સવાલ પૂછે કે તો તમે એમ કાંઈ થેલી મૂકી જાઉં તો 11 વાગે પાછી આવું, મારે ઊંચકીને પાછું આવવું, તો ભલે રાખતા જાઓ. બે બીજો કોઈ આગળ કઈ હોસ્પિટલ આવી એનું સરનામું પૂછે. આપણે અકળાઈ જાય જોતા જોતા કે 5 મિનિટ આટલું બધું પૂછપૂછ કરે. અમારે ગોંડલમાં એક ભાઈએ પેટ્રોલ પંપ હતો ચોકની વચ્ચે, બધા સરનામું યાદ પૂછે બ્રેક મારીને, પછી એને પાક્યું મૂક્યું કાંઈ કોઈ કંઈ પૂછવું જ નહીં. મારો ધંધો કરું કંઈ બધાને જવાબ આપવો, ઇન્ક્વાયરી કાઉન્ટર થોડું છે. તો બીજે જ દિવસે સવારે એક ભાઈ ગયા કે તમારા પાટિયું તમે મૂક્યું છે, તો કે હા. તો કાંઈ બધા આવીને શું પૂછતા કે તમારે આવું પાટિયું મૂકવું કોઈ લુકું, એટલે આમાં તો તમે પાટિયું મૂકો તો પૂછવા આવે ને, શું કામ મૂકો. તો પેલા ભાઈએ જૂતા સીવતા સીવતા જે જવાબ આપ્યો ને સાહેબ, સામાન્ય માણસ, આ કોઈ મેં કીધું છાપામાં હેડલાઇનમાં આવે એવી વ્યક્તિ નથી, પણ હું ઘણી વાર કહેતો હોઉં છું કે પ્રતિમા સ્મારક કોને કહેવાય. એક તો એ કે જે આપણે ચોક વચ્ચે બનાવીએ એ જાહેર જનતા માટે છે, અને બીજું એ કે કોઈના દિલમાં બનાવીએ. આ પીઠાવાલા સાહેબની તસવીર અહીં તો છે જ આવડી મોટી, પણ અહીં જે મારી સામે આવીને આટલા બધા લોકો ગોઠવાઈ ગયા, અઘરું છે. વર્કિંગ ડેના દિવસે પોતાના કામ પડતા મૂકીને બપોર સુધીનો સમય આપી દેવો, એક ખાલી વ્યાખ્યાન સાંભળવા, એન્ટરટેનમેન્ટ નથી, સંગીત નથી, નૃત્ય નથી,
તો સાહેબ આ પીઠાવાલા સાહેબનું ચિત્ર આ ફ્રેમમાં નથી, અને જેટલા બેઠા છે એના દિલમાં છે, એની આંખમાં છે, એટલે આટલા બધા તમે આવીને મને સાંભળો છો. તો હું એટલે આ વાત કરું તમને. પેલા ભાઈને એવો સરસ મજાનો જવાબ આપ્યો અમારા મિત્ર એની પાસે ઊભા થઈ, અનુપમભાઈ કરીને, હું નામ આપીને કહું, એણે મને આ કિસ્સો કહ્યો છે. એને એમ કીધું કે ભાઈ મને કંટાળો આવે છે, 5 મિનિટમાં મારા જૂતા પોલિશ કરવા ઉપરીઓમાં મારું મગજ થાકી ગયું, તને કંટાળો નથી આવતો? અને સાહેબ એક સામાન્ય માણસ તો જવાબ તમે જુઓ આ દેશના. એને જવાબ એવો આપ્યો કે સાહેબ સગા ભાઈની સામે કોર્ટમાં ચડતા હોય ને 20 વર્ષ લગી એકબીજાનું મોઢું ન જોવે, કોર્ટની લોબીમાં મળે ને તો મોઢું ફેરવીને જતા હોય, 200 વારના ગામડાના મકાન માટે સામસામા ભાગ પાડવા 20 વર્ષ લગી કોર્ટનું યુદ્ધ કરે, એવા જમાનામાં આટલા અજાણ્યા માણસો મારી સામે સ્માઇલ કરીને મને કદાચ ભરોસો રાખીને બે વાત પૂછે તો મને એવું નથી લાગતું કે ફૂટપાથ ઉપર બેઠા બેઠા હું કંઈક ઉપયોગી થયો એને. તો સાહેબ સ્વામી સચ્ચિદાનંદે લખેલું છે એમના આશ્રમમાં કે યોગી બનવા કરતા ઉપયોગી બનો તો વધારે સારું. આ વાત છે, માણસ બનવાની કળા આ છે. હમણાં મેં એક લેખ લખેલો, રેન્ડમ એક્ટ ઓફ કાઇન્ડનેસ. તમને કોઈ સામું વળતર આપે અને તમે એનું ભલું કરવા જાઓ, આ કઈ માણસાઈ નથી સાહેબ, આ તો સોદાબાજી છે. ભલું કર્યું એને કહેવાય કે જે વ્યક્તિ તમારું કશું ભલું કરી શકે એમ નથી, એના માટે તમે ક્યાંક ભલું કરવા માટેની ભાવના રાખો ને, આને ભલું કર્યું કહેવાય. મારો બિઝનેસ પાર્ટનર મને મળવા આવે અને હું એના માટે એસી ટેક્સી મોકલું અને 5-સ્ટાર હોટલમાં રૂમ કરાવું, એ મેં સમાજસેવા નથી કરી સાહેબ, એ તો મારો કર્ટસી છે, કારણ કે મારે ભવિષ્યમાં એની પાસેથી કોન્ટ્રાક્ટ લેવાનો 5 કરોડનો. પણ જેને હું ઓળખતો જ નથી, જે કોઈ દિવસ મને 5 રૂપિયા આપવાના નથી, જે મને બીજી વાર મળવાના નથી, એની આંખના ઓપરેશન કરવા માટે 1000 જણા છે, આજના જ દિવસે 1000 જણાના ઓપરેશન થવાના છે સિંગલ ડેમાં. હું નજરે જોઈને આવ્યો છું એટલે તમને કહું છું. તો સાહેબ આને સેવા કરી કહેવાય, કારણ કે ઓલા 1000 છે ને એ કોઈ મહેશભાઈને કહેવા નથી આવવાના કે જો અમે તમને આ મદદ કરીએ છીએ, એનું નામે નથી ખબર, એમ એમણે ચહેરો નથી જોયો એકબીજાનો. આ માણસાઈ છે, આ માનવતા છે, આપણા દેશમાં જન્મજાત છે. માનવતા પ્રેમ દેશપ્રેમથી ઊંચો ગણ્યો છે આ દેશ સાહેબ, રાષ્ટ્ર કરતા માણસ મહાન છે. હવે જુઓ બજરંગી ભાઈજાન જેવી ફિલ્મ સુપરહિટ શું કેમ ગઈ? માનવતાની વાત હતી, પ્રજાએ જ સુપરહિટ કરી દીધી, પબ્લિકે જ, કોઈને કેવું નથી પડ્યું. પાકિસ્તાનની વાત હતી, હિન્દુ મુસ્લિમની વાત હતી, છતાંય આ દેશની પ્રજાએ ફિલ્મ સુપરહિટ કરી, કારણ કે એક દીકરીને જીવતી રાખીને સલામત રીતે એની માં સુધી પહોંચાડવાની વાત હતી. ક્યાંય ધર્મ આડો ન આવ્યો, ક્યાંય દેશની વ્યાખ્યા આડી ન આવી. ફિલ્મને 300 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો, કારણ કે મેં કહ્યું એમ આપણા સંતોએ આપણા ઋષિઓએ આપણી અંદર ઇન્જેક્શન મારી મારીને આપણા ડીએનએમાં નાખ્યું છે કે સરહદો જતી રહેશે પણ તમારો બીજા માણસ માટેનો ભાવ ઓછો નહીં થાય, માટે ભાવને પકડીને રાખો, લાગણીને પકડીને રાખો. આવા અનેક અનુભવો મેં જોયા છે. અમેરિકામાં હમણાં એક ઘટના બની, નાના નાના માણસોની એટલા માટે તમને વાત કરું છું કે ફોર્મ્યુલા બધું એક જ છે. દુઃખીમાં દુઃખી થઈ જાઓ. બીજા વિશ્વયુદ્ધમાં એક વિક્ટર ફ્રેન્કલ નામના ડૉક્ટર હતા, એમની પત્ની ગુજરી ગઈ, માતા પિતા ગુજરી ગયા, બાળકો ગુજરી ગયા, બધા જ ગુજરી ગયા, પોતે જેમ તેમ કરીને છટકી શક્યા અને અમેરિકા ભેગા થઈ ગયા યુરોપમાંથી. હવે જે માણસના પૈસા જતા રહ્યા, ઘર જતું રહ્યું, ફેમિલી જતું રહ્યું, એ માણસ કેવી રીતે સુખી થાય? ફ્રેન્કલે બહુ દુઃખી હતા, જીવનમાં કાંઈ સૂજે નહીં, શું કરવું હોય, આઘાતમાં જ આઘાતમાં પડ્યા રહે. પછી એક દિવસે એમને અચાનક ઝબકારો થયો, એમાંથી એમણે આખું એક પુસ્તક લખ્યું, મેન્સ સર્ચ ફોર મિનિંગ નામનું પુસ્તક, ટોપ 10 બેસ્ટ સેલરમાં એ વખતે હતું અમેરિકાના. અને એમણે એમ લખ્યું કે ગમે એટલી તમે સરસ ભાવતા ભોજન ખાઓ, 1/2 કલાકમાં તૃપ્ત થઈ જશો, ખુશી પૂરી થઈ ગઈ. તમે સરસ મજાના કપડાં પહેરો, એક દિવસ આખી જોડી પહેર્યા, સાંજે ચોળાઈ ગયા, ખુશી પૂરી થઈ ગઈ. તમે સરસ જગ્યાએ ફરવા ગયા, અઠવાડિયું રોકાણા, ફોટો પડાવ્યા, સેલ્ફી વિડીયો લીધા, ફેસબુક ઉપર શેર કર્યા, પાછા આવતા રહ્યા, ખુશી પૂરી થઈ ગઈ. એક જ ખુશી આ પૃથ્વી ઉપર એવી છે કે જે લાંબો સમય સુધી ટકે છે અને પૂરી થતી નથી, કે તમારી જાત ઉપરાંત બીજાને પણ ખુશ કરવાની વિદ્યા શીખી ગયો તો બીજાને ખુશ કરવાની ખુશી છે એ ક્યારેય પૂરી નથી થતી. એ માણસ જીવી જાય છે, એ માણસ લાંબા સમય સુધી લોકોની યાદોમાં ટકે છે. તો આવી નાનકડી વાત, એક વેઇટર ઊભો હતો, વેઇટર એપલ બી રેસ્ટોરન્ટનો અમેરિકાનો,
ઘરણા માજીને ડુસકું ભરતા જોયા, રોતા હતા. વેઇટર છે એની પાસે ગયો, અભિવેક લાગે કેમ પૂછો, શું કામ રૂવો છો, શું કામ રૂવો છો? માજીનું $17 બિલ થયું મોલના કાઉન્ટર ઉપર વસ્તુઓ લેવાનું, એ પોતે ચૂકવી દીધું, થેલી લઈ લીધી. વાત કરતા કરતા હસતા હસતા આગળ જાય, લોકો શું છે, કેમ છે, કેવો દિવસ છે, નામ છે. એક બે ટૂચકા કીધા નાનકડા. માજીને એમ કહ્યું, તમને એકલું એકલું લાગતું હોય ને તો જો સામે મારું રેસ્ટોરન્ટ છે, મારી નાઇટ ડ્યુટી જોઈ છે, અત્યારે ત્યાં જ જાઉં છું, કોફી હું તમને પીવડાવું, આવો ત્યાં ત્યાં બેસો, જો આજુબાજુ કેવા માણસો આવે છે. માજી તો જતા રહ્યા, વેઇટર એના કામે જતો રહ્યો. $17 માજીનું બિલ એને ચૂકવી દીધું. કોઈ ભીપકા ભરતા હોય આપણા વડીલ કહેવાય, શું કામ આપણે એને બિલ ચૂકવવા માટે કહેવું, યાદ દેવડાવું, પેલા $17 આપતા જાઓ. બીજે દિવસે આ ઘટના બહાર કેમ આવી? આ તો કાનગી ઘટના હતી, કોઈ ખબર જ ન પડે. બીજે દિવસે રેસ્ટોરન્ટમાં એક યુવતી આવી, લેડી. આ પાણીની બોટલ મારા હાથમાં છે ને, એવું 37 સેન્ટનું ફ્લેવર્ડ વોટર એને મંગાવ્યું, જે જનરલી કોઈ અમેરિકામાં મંગાવે નહીં પૈસા ખર્ચે, કારણ કે એટલું પાણી તો મફત મળે, જો એમને માગે તો એમને મેં ક્લાસ ભરીને આપે. કોઈ 37 સેન્ટ એ ઓર્ડર આપવાની વસ્તુ છે? આપણને તો આ 2-5 રૂપિયાની બોટલ હોય, હું કહું રેસ્ટોરન્ટમાં બેસીને ઓર્ડર આપું, 5 રૂપિયાની બોટલ આપો, આપણે મોટા ભાગે ના જ પાડી દે કે મફતનું ટેબલ રોકશે, એને ઉઠાડીને ઘર ભેગો કરો. પેલી સ્ત્રીએ ફ્લેવર્ડ વોટર 37 સેન્ટનું 37 પૈસાનું મંગાવ્યું, ઊભી ન રહી, પેપર નેપકીન ઉપર એક નાનકડી ચિઠ્ઠી લગી અને $500ની ટીપ મૂકી પેલા વેઇટરમાં. $500 અને ચિઠ્ઠીમાં એટલું લખેલું હતું, ગઈકાલે તમે મારી માને મળ્યા, મારા પિતાની મૃત્યુતિથિ હતી કાલે અને ગુજરી ગયા પછીનું બીજું જ વર્ષ હતું. મારી માં બહુ અપસેટ હતી પોતાના બાપને યાદ કરીને, અમે બધા તો હવે જુદી જુદી જગ્યાએ રહીએ છીએ, એની સાથે નથી રહેતા. તમે કાલે એને રાજી કરી, એનું દુઃખ જોયું. આજના જમાનામાં લોકો પોતાનું જ જોવે છે, પોતે સ્પીડમાં ગાડી ચલાવીને ભાગી જાય, કોઈક પડેલું દેખાય તો મારો કંઈક, મારે 5 મિનિટ ઊભા ન રહેવું પડે, એવા સંજોગોમાં તમે એના $17 ચૂકવ્યા. મારી માં રાજી થઈ, ખુશ થઈ, ડિપ્રેશનમાંથી બહાર આવી. રાતના મને એને ફોન કર્યો, એમ કીધું કે ભાઈ હું તો પૈસા ચૂકવું થાય ભૂલી ગયો, એને થેલી મારા હાથમાં આપી દીધી, એનું બિલ દેવાનું છે આપણે. તમે એને રેસ્ટોરન્ટ બતાવ્યું હતું એટલે હું આવી, મને શરમ આવી કે તમારા જેવા ભલા માણસને $17 હાથમાં કેમ દેવા, અને $17 દેવા માટે હું આવી નથી. એટલે હું ખાલી તમારું કામ, તમે જે કામ કરો છો વેઇટર તરીકે સર્વિસ કરવાનું, એ મેં તમારી પાસે કરાવ્યું પાણીની બોટલ મંગાવી, અને જે $17નું તો મૂલ્ય મારાથી ચૂકવી શકાય એમ નથી, પણ સરસ કામ કરવા માટે હું ટીપ આપતી જાઉં છું, જે તમારું હક કહેવાય, એ $500 છે. આ રેસ્ટોરન્ટના મેનેજરે વાંચ્યું, એણે એ ફોટો પાડીને ટ્વિટર ઉપર મૂક્યો અને એમાંથી આખી દુનિયાને ખબર પડી કે હોટલનો વેઇટર તમારે મહાન સમૃદ્ધ માણસ બનવાની જરૂર નથી સાહેબ. માણસ બનવાની કળા ખાલી રીચ થવાથી જ આવી જતી હોય એવું નથી, દિલથી આવે છે, લાગણીથી આવે છે. વેઇટરે કહ્યું, પછી બધાએ પૂછવા ગયા એને કે તમને આવું કેમ સૂજે, એમ કહ્યું હતું કે મારી 4 મહિનાની દીકરી મારા હાથમાં ગુજરી હતી બીમારીને કારણે, 4 જ મહિના. ત્યારે હું 2 મહિના લગી રહેતો હતો, 2 મહિના લગી કામ પણ રહ્યું, પછી તો જવું પડે એટલે બહાર નીકળો. મને એવો વિચાર આવ્યો કે મને જેમ દુઃખ હતું અને હું રોતો હતો ત્યારે કોઈ મારી સામું જોતું નહોતું, એમ દુનિયામાં કેટલા લોકો બહાર નીકળે અને કંઈક ને કંઈક દુઃખ હશે, તો મારાથી એના દુઃખ દૂર ન થાય તો કાંઈ નહીં, એના દુઃખમાં ભાગીદારી તો થઈ ને. હું દૂર ન કરી શકું, એ કક્ષાએ નથી દૂર કરી શકું, પણ એને હાથ પકડીને કહું તો ખરો ને કે કાંઈ વાંધો નહીં, મૂંઝાવવા અમે બધા જઈએ ને, ભેગા છીએ ને, બેઠા છીએ, તમારે ઉજાગરો થશે, તમે 2 મિનિટ ઉજાગરો કરશો. આ માણસ બનવાની કળા છે. કોઈ નાની નાની બાબત, મેં તો એવું જોયું છે, તમે તમને ગમતું કોઈ પુસ્તક મેં આવા કામ કરેલા છે, તમને એક પુસ્તક ગમે છે અલગ અલગ જગ્યાએ 10 પુસ્તક મૂકી દો, મૂકી દેવાના એમને. પુસ્તક એવી વસ્તુ છે કોઈ એમને તો લઈ નહીં જાય, ઊંચકીને કોઈ વજન તરીકે ભેગું નહીં રાખે પર્સમાં. જેને ખરેખર વાંચવાનો શોખ હશે એ બેન્ચ ઉપરથી કે કોઈ જગ્યાએ તમે મૂક્યું હોય ત્યાંથી લેતા જશે, બસ એ વાંચીને રાજી થયા ને, સારું પુસ્તક એના સુધી આપણે પહોંચાડ્યું ને. આટલી જ વાત, જોય ઓફ ગિવિંગ, આપવાનો આનંદ, આપણા ઋષિઓએ ઉપનિષદમાં શીખવાયું છે, તેન તક્તેન ભુંજી થાય, ત્યાગીને ભોગવી જાણો,
ઘણા માતાઓ બેઠા છે. મમ્મીને તમે ચોકલેટ ગિફ્ટમાં આપો તો મમ્મી પોતે એકલા એકલા ન ખાઈ જાય. છોકરાઓ સ્કૂલેથી આવે એની રાહ જો. છોકરાને આપે ને એને ભાવે ને ચોકલેટ તો એમ કહી દે કે મેં તો ખાઈ લીધી ને મને ભૂખ નથી ને મને ફાવે નહીં મને હું તો ભેળું ખાતી જ નથી. એવા બાના બતાવીને આખી ચોકલેટ ખવડાવી દે. કારણ કે માને પોતે ચોકલેટ ખાય એના કરતાં એનું બાળક ચોકલેટ ખાઈ જોવામાં વધારે આનંદ આવે છે. આ આનંદ છે, આપવાનો આનંદ. હું એમ માનું છું પીઠાવાલા સાહેબ જેવી વ્યક્તિઓ જે છે, લવજીભાઈ જેવી જે વ્યક્તિઓ છે, એ લોકો શું કામ આ બધું આપી શકે? સાહેબ છૂટતું તો નથી કોઈનાથી. આ પાણીની બોટલે જો ને પકડીને રાખી છે, એમ છૂટતું નથી જલ્દી. મારી પાણીની બોટલ, મારે તરસ લાગે બે ઘૂંટડા પીવા થાય તો માણસો કરોડો રૂપિયા કેવી રીતે છૂટી દે છે? આ છે કારણ કે એને કારણે કોઈકનું ભલું થાય એ જોઈને એને આનંદ આવતો હોય. અને એ ટેવ પાડી, મને તો એ ગમે છે કે સાહેબે ટેવ પાડી કે આ મહેશભાઈ છે, આ બિરેન ને બધા, એના પછીની નેક્સ્ટ જનરેશન છે, તો આ બધા અત્યારે દોડાદોડી કરીને હરખાય છે કે આ પુણ્ય સ્મૃતિ છે અમારી. તો આ આદત પાડીને પોતાના કુટુંબને એ મોટી વાત છે. નહીતર તો સાહેબની સાથે વાત પૂરી થઈ ગઈ હોય, પણ એમણે તો ચાલુ રાખીએ. તો મારા સાહેબો, સમય ઘણો થયો છે, 5-7 મિનિટની છેલ્લી વાત કરી મારી વાતનું સમાપન કરું. બહુ ગમતી મારે નાના, મેં આજે નક્કી જ કરેલું કે માણસ બનવાની કળા છે એ કોઈ હથોડાવાળા ઉપદેશથી શીખવાડવી નથી, જીવતા પ્રસંગોથી શીખવાડવી છે. કેમ માણસને તમે બનાવી શકો? કેવા માણસો હોય એની તો આપણે બહુ કથા કરી. માણસ ઘડાય કેવી રીતે? આ વિચાર્યું નહોતું એ આવતા પહેલાં બોલીશ, પણ આજે હું પીઠાવાલા સાહેબના જે ઘરે ગયો અને ત્યાં બધા જે ગાંધી સાહિત્યના બધા પુસ્તકો મળેલા જોયા, ચિત્રો જોયા, ફોટોગ્રાફ જોયા, એટલે મને યાદ આવી કે આ ઘટના આજે વહેંચવી છે. હું ઈટીવીમાં એક શો કરતો સંવાદ નામનો, એક ચિત્રકાર મૂળ અમરેલીના, પછી અમેરિકા જતા રહ્યા અને અબજપતિ થયા, તુફાન રફા એમનું નામ. સૌજીભાઈને ખબર છે આ કિસ્સો, મેં પર્સનલી કહ્યો છે. તુફાન રફાઈ એના દીકરાઓ છે એને બહુ મોટા કારખાનાઓ કર્યા અમેરિકામાં. બાપ ચિત્રકાર શોખથી થયા, પણ દીકરાઓ તો કરોડોપતિ થયા, બિલિયનર, મિલિયનર અમેરિકામાં. એ અમદાવાદ આવેલા, મોટી ઉંમર, ઘરડા. મેં કહ્યું ચાલો આપણે ઇન્ટરવ્યૂ કરીએ, આવી સેલિબ્રિટી આવી છે અમદાવાદમાં, ભારતનું ગૌરવ કહેવાય. હવે ભલે અમેરિકામાં રહેતા હોય પણ ચિત્રકાર તરીકે નામ મોટું. બોલાવ્યા, હું ચા નથી પીતો તો મારા માટે ચાનો કપ સેટ ઉપર આવે નહીં, હું એન્કર હતો પ્રોગ્રામનો. રફાઈ સાહેબ આવ્યા, એમના માટે મેં ચા મંગાવી. તેમણે કહ્યું ચા ન મૂકો, હું ચા નથી પીતો. તો મેં કીધું સાહેબ હું તો ખરેખર ચા પીતો જ નથી એટલે મારી ચા આવતી નથી, પણ તમે તો શોખથી પીવો. તો મને કે ના, હું ચા નથી પીતો. તો મને એમ કે વિવેકમાં કહેતા હશે એટલે મને હસતા હસતા કે તમારો પ્રોગ્રામ ચાલુ થાય ને મને સવાલ પૂછજો, શું કામ નથી પીતો. તુફાન સાહેબને મેં પૂછ્યું કેમ ચા નથી પીતા, મને કે બહુ નાનો હતો અમરેલીમાં, અમારું મુસ્લિમ કુટુંબનું નાનું એક જુદો વિસ્તાર, માથે છાપરું ન હોય એવું ઝૂંપડું. ત્યારે તો કલ્પના નહોતી કે આપણે દુનિયા જોશું, બહાર નીકળશું, પૈસા મળશે. ત્યારે ગાંધીજીએ મુવમેન્ટ ચલાવેલી સ્કૂલ શરૂ કરવાની, ગામે ગામ બુનિયાદી શાળાઓ બનાવો, અને અંગ્રેજ સરકારને ગમેલી એ મુવમેન્ટ, એટલે કોઈ ના નહોતું પડતું. એ વખતે મારી બાએ મને ભણવા મળ્યું, અને હું તો એમ કે ગરીબ વિદ્યાર્થી તરીકે ભણવા જાઉં, ભણવામાં રસ પડે. મારો પહેલો નંબર આવ્યો, મને એમ કીધું કે તમને ઈનામ મળશે. અને ગાંધીજી ફરતા ફરતા અમારા ગામમાં આવ્યા એ જમાનામાં, અને ગાંધીજી આવ્યા એટલે બધાએ કીધું ગાંધીજીના હાથે ઈનામ અપાવ્યું. ગાંધીજી આવ્યા એટલે બ્રિટિશ રેસિડેન્ટ રહેતા એ વિસ્તારના એ પણ ભેગા આવ્યા, કારણ કે ગાંધીજીનું તો ત્યાં પણ મોટું માન હતું. આ તો શિક્ષણનો કાર્યક્રમ હતો એટલે બધા આવે, એને કારણે બધા પોલીસ ઓફિસરો આવ્યા. ઇનામ લેવાનો વારો આવ્યો એ જમાનામાં બધાને ગાંધી ટોપી પહેરવાની આવે માથે, વિદ્યાર્થીઓની ખાદીની. તો એ કે મારી ટોપી તો સાવ મેલી ગેલી, તૂટલી ફૂટલી. એ પહેરીને હું ઇનામ લેવા માટે ઉપર ચડ્યો એટલે ગાંધીજીએ મારી સામે જોઈને કીધું કે સ્વચ્છતાના પાઠ કોઈ સ્કૂલમાં ભણાવતું નથી, આ ટોપી આવી ગંદી કેમ હોય? એટલે કે મેં ગાંધીજીને કહ્યું કે તમારી બા પહેરાવે છે. આપણે કહી દઈએ ને આપણો કોઈ ભૂલ કાઢે એટલે આપણે કંપની માટે ભૂલ નાખી દઈએ, મારો વાંક નથી, મારા ડ્રાઈવરનો વાંક છે, એને ખોટી પાર્ક કરી. તો એ કે તમારી બા પહેરાવે છે.
એટલે ગાંધીજી હસતા હસતા કીધું તો બાને જઈને પૂછી આવો કે આવી ગંદી ટોપી પહેરાવીને છોકરાને સ્કૂલે મોકલાય. તુફાનભાઈ કે હું તો નાનો બાળક, મને કઈ ખબર નહીં કે ખરેખર પૂછવા ન જવાય, હું તો મુઠ્ઠી ઉવાળીને ભાગ્યો ઘેર પૂછવા માટે. ચાલુ પ્રોગ્રામ ઘેર જઈને બાને કીધું, બા તો ખીચણા કે તારા ગાંધી બાપાને કે, બાના આવા શબ્દો હતા, કે તારા ગાંધી બાપાને કે આઈ ઘરની અંદર છોકરાને ચા પીવડાવવાના પૈસા નથી, દૂધ લેવાના પૈસા નથી, અને આ ટોપી નવી નથી સીવડાવી સીવડાવીને આપું રહ્યો છે, આ જે છે એ હલા આવે આમાં હલાવીને આમાંથી લીકો મુઠ્ઠી વળીને પાછો ભાઈ નિશાળે. જોયું તો મારા હાથનું ઇનામનું જે હતું હાથમાં દેવાનું એ પકડીને ગાંધીજી એમને ઊભા હતા. હું નીકળું ને ત્યાં જેમ ઊભા હતા એમ જ ઊભા હતા. ગાંધીજી ઊભા હતા એટલે અંગ્રેજ સરકારના રેસિડેન્ટ ઊભા હતા. રેસિડેન્ટ બ્રિટિશ ઊભા હોય એટલે સાહેબ ઊભા હોય તો પોલીસવાળાએ તો ઊભા જ રહેવું પડે, પણ આટલા બધા લોકો ઊભા હોય ગામવાળા થોડા બેસે. એ ઊભા હતા. આખો કાર્યક્રમ જાણે કહો કે પોઝનું બટન દબાવી દીધું હોય ને એમ હતો. તો ભાગતો ભાગતો ઉપર ગયો, ગાંધીજી બધાને સંભળાય એમ કીધું કે મારી બા કે છે કે ગાંધી બાપાને કે છોકરાને દૂધ પીવડાવવાના પૈસા નથી ને કે નવી ટોપી લઈ આવવાની વાત કરે છે. ગાંધીજી હસી પડ્યા, મારી ટોપી આમ ઉચકીને લઈ લીધી, પોતાની ટોપી મારા માથે મૂકી દીધી. એમની પાસે ટોપી હતી ગાંધીજી પાસે ત્યાં. અને પછી એ કે મને ઇનામ આપ્યું. આપણે તો એ કે સાહેબ થઈ ગયા એ દિવસે. આખા ગામની વચ્ચે ગામ આખું ઊભું હોય એનું એક નાનકડું ટાબર્યું ગાંધીજીને ઊભા રાખીને ઇનામ લઈ આવ્યું. પછી ગાંધીજીએ ફાળો ઉઘરાવવાની શરૂઆત કરી આઝાદીની લડત માટે. ગાંધીજીને ટેવ હતી હસ્તાક્ષર કરવાના 5 રૂપિયા લઈ લીધા એ જમાનામાં, કે ભાઈ દેશ માટે કંઈક તમારે પૈસા આપવા જોઈએ, મારો ફોટોગ્રાફ જોઈએ છે, ફોટોગ્રાફ આપો લાવો 5 રૂપિયા. તો એ કે બધા જ ઊભા હતા એની વચ્ચે બધા ફાળો આપતા હતા. મેં ગાંધીજીને, આપણે તો હરખાઈ ગયા, ગાંધીજીએ વટ પાડી દીધો આપણો. ગાંધીજીને કીધું મારે કંઈક ફાળો આપવો છે. એટલે ગાંધીજી કે બેટા આપણે ફાળો ના આપવાય, તમારી ઉંમર નથી ફાળો આપવાની, તમે દેશના સારા નાગરિક બનો. ના મારે કંઈક આપવું છે. એટલે કે એ વખતે ગાંધીજીએ મારા ખભે હાથ મૂકીને એમ કીધું કે ભાઈ એમ કીધું ને કે છોકરાને દૂધ પીવડાવવાના પૈસા નથી, તો ચા પીવાની ટેવ ખરી? તો કે હા. તો કે બાને કેટલી મહેનત કરવી પડે આપણા માટે ચાનું દૂધ લઈ આવવા માટે? ચાલો મને એવી પ્રતિજ્ઞા કરીને વચન આપો કે હું આખી જિંદગી ચા નહીં પીવું. અને એ તુફાન સાહેબે એમ કીધું કે આટલા વર્ષે પણ દુનિયા આખી ફેરો છું, પણ હજી મારા બાપુને આપેલું મારું વચન છે એટલે હું ચા નથી પીતો. સાહેબ, માણસ બનવાની કળા તો ઘણા લોકો વાત કરી શકે, પણ આ એક બાપુ હતા કે જેની પાસે માણસ બનાવવાની કળા, એના સ્પર્શે કેમ બીજો માણસ માણસ થઈ જાય? એને અમુક પ્રકારના સંસ્કાર આવી જાય, અમુક પ્રકારની ભાવ આવી જાય. સરદાર પટેલ તો એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વકીલ તરીકે બેઠા હતા, ત્યાંથી મારો બાપ છે એમ કરીને ભેગા ભેગા જતા રહ્યા. ગાંધીજીની હત્યાથી પટેલ સરદાર સાહેબને એટેક આવી ગયો. એટલી લાગણી, દીકરા જેવી લાગણી. તો મારા મિત્રો, જે વિચારવાનું છે આ વિચારવાનું છે. જેટલા વૃક્ષો જોઈને આપણે રાજી થાય, એ 5-6 જણા છાયડો ગોતીને બેઠા છે, પાછળ બેઠા છે ખુરશી ટાંકીને. જેને વાયવા હશે ને એનું નામ નીચે સહી કરીને એને લખ્યું નથી, તકતી મુકાવી દે. પણ કોકેને તો એવી ભાવના થઈ હશે ને કે આ વૃક્ષ વાવું, એ વૃક્ષના છાયડે બેસીને આપણને હાશકારો છો ને તો એ વાવનાર સુધી પહોંચો. જિંદગીમાં તમે બીજું કાંઈ કરો કે ન કરો, કંઈક એવા છાયડા ઊભા કરતા જાજો, તમે નવો તો એના છાયડાને ટેકે બેસીને તમને કોઈક દુઆ આપતું જાય કે આ જેને ઊભું કર્યું એનું, અને આંબા વાયવાત મને કેરી મળી. કોકે આંબા વાયવાતો જ મારા તમારા ઘર લગી કેરી પહોંચે છે ને. આ નાની ફોર્મ્યુલા છે, મેં કહ્યું બહુ અઘરું કામ છે નહીં, બહુ અટપટું છે નહીં. માત્ર બીજા માણસ માટે આપણે લાગણીને સંવેદના રાખવાની છે, નેગેટિવમાંથી પોઝિટિવ શોધવાનું છે. હમણાં છેલ્લી એક ઘટના બની અમેરિકામાં, એક માણસે એક ભારતીય એન્જિનિયરને મારી નાખ્યો. સાવ તાજી ઘટના છે, બધા છાપામાં આવ્યું છે. એ મોટા સમાચાર આવ્યા, નેગેટિવ ન્યૂઝ, આપણને બહુ ગમે. ખૂણામાં એક સમાચાર આવ્યા, એ લગભગ બધાએ વહેંચ્યા નથી. એ જ વખતે એક અમેરિકન યુવાન એ જ જગ્યાએ હાજર હતો. 2 જણા ઉપર જ્યારે ગોળી છોડવામાં આવી ત્યારે પહેલા અમેરિકન યુવાને ઊભા થઈ અને આને ગોળી છોડતો અટકાવવા માટે પોતે એ સામો આવ્યો, એણે એની છાતી ઉપર ગોળી ખાધી, સદનસીબે હૃદય ઉપર ન લાગી. એ ગોળીને કારણે બીજો જે એન્જિનિયર આપણો ભારતનો ત્યાં બેઠો હતો એ બચી ગયો.
એને ખાલી ગોળી છરકો કરીને નીકળી ગઈ. પછી ઓલાને પકડી લેવામાં આવ્યો, પેલાને હોસ્પિટલમાં મૂકવામાં આવ્યો અમેરિકન યુવાનને, અને એને પૂછવામાં આવ્યું ભાઈ કોઈક માણસ જ્યારે બંદૂક ફોડતો હોય ત્યારે ઊભા થઈને કે એની સામે થોડું જવાય તો ગોળી જ મારી દે ને, તારી પાસે હથિયાર નથી, એના હાથમાં હથિયાર છે, આવા ગાંડા બેડા સૂજે છે, એવું કોઈ પૂછ્યું. બીજે જ દિવસે હોસ્પિટલમાં સુતા સુતા એને જવાબ આપ્યો કે પેલા એમ કહ્યું કે ભાઈ અમેરિકામાં તમારી જરૂર નથી, ચાલ્યા જાઓ, એમ કરીને એને ગોળીબાર શરૂઆત કરી. આ ભારતીય એન્જિનિયરો છે એ જે કંપનીમાં હું કામ કરું છું ત્યાં જ કામ કરે છે, અમે ઘણી વખત સાથે બેસીને વાતો કરતા હોય, તો મારા મિત્રો છે. તો આ દેશ છે એની અંદર હું પણ જીવું છું કે જેને રસ નથી કે આ છોડીને આ બધા જતા રહે, તો એ મારે સાબિત કેમ કરવું? તો એક જ રસ્તો હતો, એક ક્ષણે કે હું ભાષણ કરવા જઈ શકું એમ નહોતો. ભાઈ શાંત થા, અને હું બે વાત સાચી કહું, એક ક્ષણે મારે બીજા કોઈક મારા દેશની અંદર ખોટું કરે છે જે મારો નાગરિક બીજો, એને અટકાવવા માટે મારે ગોળી ખાવાની જરૂર હતી, મેં ખાઈ લીધી. મિત્રો, એક જ ક્ષણે બે ઘટના બની છે, એકે નફરતમાં આવીને ગોળી છોડી અને બીજાએ પ્રેમને કારણે બીજા માટે છૂટેલી ગોળી પોતાની છાતી ઉપર ખાઈ લીધી. હવે ચોઈસ તમારા અને મારા હાથમાં છે, કયો મેસેજ ફોરવર્ડ કરવો, કને સિલેક્ટ કરવી. નેગેટિવને ફોરવર્ડ કરશો તો દુનિયા એમ માનશે કે બધું નેગેટિવ થઈ ગયું છે, આપણને એવું જ લાગશે કે બધા મારા મારી જ કરે છે. પોઝિટિવને ફોરવર્ડ કરશો તો પાંચ જણાને એમ થશે એટલે આવું થઈ શકે, તો ગોળી મારતો હોય ત્યારે સામી છાતી મેં ભાઈબંધને બચાવવા ગોળી ખાઈ લેવાય. બસ આ જ તમારી મારી જવાબદારી શરૂ થાય છે અને મારી વાત પૂરી થાય છે. એક સારું કામ આપણી સાથે થાય તો આપણને બહુ ગમે છે ને, બીજા સાથે કરતા જાઓ અને એને હું કહેતા જાઉં તમને બહુ ગમે તો તમે ત્રીજા સાથે કરજો, આગળ ને આગળ વધારતા જાઓ. કોઈ બાળકને બિસ્કિટનું પેકેટ આપો, ઢીંગલી જેવા રમકડા આપો, ફટાકડા આપો, ફોટા પડાવવા માટે નહીં, એની આંખમાં જ તમારો ફોટો પડશે, રાજી રાજી થઈ જશે, એટલા માટે આપો. તો આવું સરસ કામ અહીં તો થઈ જ રહ્યું છે, એટલે આમાં તો એવું છે કે જે ક્લાસરૂમ શાંત હોય ત્યાં શાંતિ જાળવો એવું બોર્ડ ઉપર લખવાનું ન હોય. તમે બધા તો એવા મિત્રો છો કે જે માણસ બનેલા છો, માણસ ન બન્યા હોત તો ગરમીમાં મેં કીધું એમ વર્કિંગ ડેમાં અડધો દિવસ આપીને મારો શરદીને કારણે બેસી ગયેલો સાદ હોવા છતાં ભર બપોરે સવા વાગ્યા સુધી તમારા પેટનો જઠરાગ્ની જાગૃત થઈ ગયો હોવા છતાં પણ સાંભળતા ન હોત. આ મઠાનો ભૂમિ છે સુરત એટલે, એટલે હું આવું ઓડિયન્સ હોય ત્યારે હંમેશા એમ કહું કે આ દવી જામીન મઠો થઈ ગયો. હવે અમારું કામ તો એમાં મુઠ્ઠી સાકર અને મુઠ્ઠી એલચી નાખવાનું છે, બીજું કાંઈ જ નથી. તો મારા મિત્રો, આવી જ માણસાઈ ચાલુ રાખજો, બીજા સાથે આવું જ ભલું કરવાનું, આવી જ રીતે કામ કરવાનું ચાલુ રાખજો. પોતાનું કામ શ્રેષ્ઠ રીતે કરો અને બીજા એનું કામ શ્રેષ્ઠ રીતે કરે એના માટે એને ટેકો કરતા રહ્યો, એ જ માણસ બનવાની સીધી સાધી કળા છે. વર્ષો પહેલાં શ્રાવણ ભટ્ટ એક દુહો લખીને ગયા, નાનકડી ફોર્મ્યુલા આપતા ગયા, કર ઉદ્યમ, મહેનત કરો, ડર પાપથી, ખોટું કામ ન કરો, પાપ કહેવાય એવા કામ ન કરો, કર ઉદ્યમ, ડર પાપથી, લઈ સદબુદ્ધિ શુભ સાથમાં, સારા વિચારો સારા કામ. વ્યાખ્યાનમાળા એટલે શું? વિચારોનું વાવેતર. પુસ્તક એટલે શું? વિચારોનું વાવેતર. લઈ સદબુદ્ધિ શુભ સાથમાં, શામળ કહે કર સફળ ભવ, હરિ હીરો લઈ હાથમાં. આ હરી હીરો લઈ હાથમાં પીઠાવાલા સાહેબ નીકળ્યા તો એમનો તો ભાવ એમણે સફળ કર્યો, પણ બાકી કેટલાયની દુવાઓ લઈ અને કેટલાયનો ભાવ તારતા ગયા. આપણા દેશને ઘણી બધી જરૂર જે છે અત્યારે, લોકો કહે છે કે અછત બહુ છે, કોક કે પાણીની અછત છે, કોક કે પેટ્રોલની અછત છે, પણ હું એમ માનું છું કે અત્યારે સૌથી મોટી કોઈ અછત હોય તો એ ભાવની વિનાશની અછત છે. તમારા દિલમાં એક લીલો બગીચો ખીલવીને જીવતા હશો ને તો તમારે પંખીઓ અને પતંગિયાઓને ગોતવા નહીં પડે, એ આવીને તમારી ડાળીએ બેસીને ટહુકા કરતા જશે. આવો એક લીલો બગીચો ખીલવીને પોતાની આસપાસની દુનિયા છે એનાથી વધારે બહેતર કરવાનો પ્રયત્ન કરતા જજો. તો મેં કહ્યું એમ, માણસ બનવાની કળા વિશે હું કોઈ મોટો એક્સપર્ટ છું એવું માનતા નહીં, હું માણસ જ છું, માણસ માત્ર ભૂલને પાત્ર. મેં તો એકવાર ફેસબુક ઉપર સ્ટેટસ મૂકેલું કે એમણે એક નાનકડી ભૂલ કરી અને એને યાદ રાખીને મેં એનાથી મોટી ભૂલ કરી. કોકની ભૂલને યાદ રાખવામાં આપણે એટલું મગજ ખર્ચીએ છીએ
કે એના કરતા એ ભૂલને જતી કરી હોત ને. બાપુ એની કથામાં એકવાર કહેલું કે ભૂલો તો બંને પક્ષે હતી, એમણે ગણી અને અમે અવગણી. એ ગણતા ગયા કે આટલી ભૂલ થાય છે, અમે અવગણતા ગયા કે થાય, ઘરના માણસોથી ભૂલ તો થાય. જિંદગી મેં યે હુનર ભી આજમાના ચાહીએ, જંગ અગર અપનો સે હો તો હાર જાના ચાહીએ. આપણી સામે કોઈક બે જણા આવે પૂછવા માટે, વાત કરવા માટે, તો આપણે એને જવાબ આપીએ હસીને, એમાં બીજું કંઈ બીજું તમે ક્યાં દોલત લૂંટાવી દેવાની છે, આટલું ખાલી કરીએ તો એ મોટો ટેકો થશે. તો મિત્રો, મને ખૂબ મજા આવી. હું આવી બધી વાતો કરતો હોઉં ત્યારે ઘણા લોકોને એવા સવાલ થતા હોય કે તમે આમ કે આ બધું શું, આનાથી તમે માનો છો કે સમાજ સુધરી જશે? આ મહેશભાઈ લેક્ચર રાખ્યું, તમે માણસ બનવાની કળા ઉપર સવા કલાક બોલ્યા, એટલે શું તમે એમ માનો છો કે બધે માણસ થઈ જશે? બાપુની રામકથા થાય છે, ભાઈશ્રીની કૃષ્ણ કથા થાય છે, એમાંથી ક્યાં કોઈ માણસ થાય છે? આવું પૂછે જ મને બધા. એટલે જતા જતા એનો જવાબ આપતો જવાબ તમે ન પૂછો ને બહાર નીકળીને, એટલે કે આનાથી જવો કે તમે એમ માનો છો કે આ બધા જેટલા ઊભા થશે એ બધા માણસ થઈ જશે રાતોરાત? ન થાય, મને ખબર છે. ક્રોધ આવતો હોય, તમને ગુસ્સો આવતો હોય, તો રજનીશને કોકે પૂછેલું કે ભાઈ ક્રોધ કો કેસે આને ના દેના જાય, એટલે રજનીશ કે વો તો દુર્વાસા મુનિ ભી નહીં ઉસકો પકડ કે રખ સકે, તુમ કેમ મુજે પૂછતે હો? પછી એને હસતા હસતા કીધું કે દેખો એસા તો કોઈ હુઆ નહીં અભી કે ક્રોધ કિસી કો આયા હી નહીં હો, ભગવાનો કો ભી આતા હૈ, વો ભી શ્રાપ દે દેતે હૈ, વો ભી વિનાશ કરતા હૈ, શિવ કા ભી તીસરા નેત્ર ખુલ જાતા હૈ ક્રોધ આયેગા. લેકિન અગર કો અચ્છા ઇન્સાન બનના હૈ તો એક ફોર્મુલા હૈ, ક્રોધ કો ટિકને મત દેના, ગુસ્સો આવે ને એટલે નિતારી રાખવાનો, વ્યક્ત કરી ગયા પછી સાંજ સુધી પકડી નહીં રાખવાનો. સવારે ગુસ્સો થઈ ગયો સાંજે રોટલી નહીં ખાવાની એવું નહીં કરવાનું, બપોરે પાછો પૂરો કરી નાખવાનો ગુસ્સો. ક્રોધ કો ટિકને મત દેના, રહેશે ને તો કાણું પાડશે કબજમાં. એટલે મારો જવાબ આટલો જ છે, જતા જતા કહી દઉં છું, એક વ્યાખ્યાનથી બધા રાતોરાત માણસ થઈ જાય એવા બ્રહ્માવું નથી. અમે બધા તો આવી વાતો એટલા માટે કરતા હોઈએ છીએ કે અમે બધા માણસ થવાનું ભૂલી ન જઈએ, એટલે અમારી જાતને આપેલો રિમાઇન્ડર છે. આ દુનિયામાં આવી વાત છે, આવા પ્રસંગો છે, આપણને આવા અનુભવો થયા છે, એટલે અમે ભૂલી ન જતા. લવજીભાઈ મને આવ્યા ને ત્યારે કહીને ગયા હતા કે ભાઈ મને તમારો પ્રસંગ બહુ ગમ્યો, મેં મોબાઈલમાં જોયું, કહેજો. એ બહુ નાનકડો પ્રસંગ છે, કહીને વાતનું સમાપન કરું. સમાપન ઓલરેડી કરી જ દીધું હતું મેં, પણ મને યાદ આવ્યું એ કહીને ગયા હતા. કામ લાગે એવું છે, બધું ભૂલી જઈ નાખી વાત. પહેલો મારો પ્રવાસ હતો અમેરિકાનો, અને દુનિયામાં પહેલો વિદેશ પ્રવાસ મેં કર્યો. જર્મનીના ફ્રેન્કફર્ટ એરપોર્ટ ઉપર ફ્લાઇટ બદલાવાની હતી. મારા મામીએ ઘરેથી થેપલા ભરી દીધેલા, ત્યારે ખબર નહીં બહારનું ખાવાનું કેવું હશે. પહેલો પ્રવાસ આપણે મૂંઝાણા હોય, હવે તો હું લઈ નથી જતો કંઈ નાસ્તો. તો થેપલા છે તો તમને ખબર હશે, અહીં ઘણા બહેનો બેઠા છે, આમ બાંધણી સારી જેવા લાગે દૂરથી જુઓ ને, તો ગજાણાની આંખે જુઓ તો પીળા રંગની હળદર હોય અંદર, એમ લીલા રંગની કોથમીર ને મેથી નાખેલા હોય એની અંદર, એક સફેદ રંગે હોય જો ડુંગળી લસણ ખાતા હોય ને એ લોકો મૂકતા હોય, તો પાછા અમારા ગોંડલનું લાલ મરચું નાખ્યું હોય એટલે લાલ લાલ રંગના ટપકા હોય, અને ઉપર તેલ પાછું હોય એટલે આમ લેમિનેટેડ કવર બનાવ્યું હોય ને બુકનું, એવું લાગે દૂરથી ચમકતું. એક રોમાનિયાની એરોસ્ટેસ મારી બાજુમાં આવીને બેઠી, એની નાનકડી બેગ લઈ ગઈ. એ મારા પહેલાં તો મને એમ છું કે મારી સામે જોવે છે, આપણે રાજી થઈ ગયા, જોયું ગુજરાતી ભાષાનો લેખક પહેલી વાર બહાર નીકળીને એરપોર્ટ ઉપર બેસે તો એરોસ્ટેસ હોય જોયા કરે એની સામે, પછી ખબર પડી કે આ તો થેપલા સામે જોવે છે. મેં એ મારી સામે જોવે, થેપલા સામે જોવે, એટલે મેં કીધું કે યુ વોન્ટ ટુ ટેસ્ટ ઇટ, એટલે મને કે વોટ ઇઝ ધીસ, હવે એનો જવાબ શું આપવો? ગાંઠિયાનું અંગ્રેજી મેં કર્યું છે નોટિયા, નોટ એટલે ગાંઠ મારવી, કે નોટી નોટ, એટલે ગાંઠિયાનું અંગ્રેજી નોટિયા. થેપલાનું તો અંગ્રેજી મને સૂઝ્યું નહીં, એટલે મેં યેલો ઇન્ડિયન એક્ઝોટિક બ્રેડ એવું કહી દીધું. પછી એને માગ્યું એટલે મેં કાપ્યું. ગોંડલના મરચાવાળા થેપલા હોય અને જે યુરોપમાં મોટા થયા હોય એના જીભ ઉપર જાય તો કેવી અસર થાય, અહીં એવા મિત્રો છે કે દુનિયા ફેર્યા છે અને અનુભવ હશે. એક બોટલ આખી પાણીની પી લીધી હતી, એક બટકું થેપલા ઉપર, સિસોટી વાગી ગઈ હોય ને કાનમાં આપણે એવી હાલત થઈ ગઈ. પછી મેં પૂછ્યું કે હાઉ વોઝ ઇટ, કેવું લાગ્યું? હું તો તૈયાર હતો કે આ થેપલાનું અપમાન કરશે ને આપણે સહન કરશું. આપણે થોડું એમ કહેવાય છે કે આ થેપલા તો અમારી માએ ભેગા મોટા થઈથી તમે ખાધા, થેપલાની જોડે તમે જીવા ગુજરાતીમાં, થેપલાની સુકી ભાજી બહેની ન હોત તો ગુજરાતી પ્રવાસ કેમ કર્યો?
તો એને મારી સામે જોઈને સ્માઇલ કરીને એમ કહ્યું કે વેલ ઇટ્સ ડિફરન્ટ. ખોટા વખાણ ન કહી રાખ, વેરી ગુડ વેરી ગુડ, તો ખબર પડી જાય દંભ કરે છે, સારું લગાડવા માટે આપણને કહે છે. બાકી એને તો ગમ્યું નથી, પાણી પીવું પડ્યું એક કોણિયા ઉપર. ખોટી ટીકા પણ ન કરી, મને ખબર નથી આ કઈ વસ્તુ છે, મારી પાસે કોઈ રેફરન્સ પોઈન્ટ નથી, આ કેવું કહેવાય કેવું નહીં એના માટેનો કોઈ ભૂતકાળનો કોઈ અનુભવ નથી, એની રેસિપી ખબર નથી, હું કોણ જજમેન્ટ આપવા વાળી કે સારું છે ખરાબ છે. ઇટ્સ ડિફરન્ટ, આ અલગ છે. અને એ દિવસે હું જે પાઠ શીખો છું ને હજી મને કામ લાગે છે એની પાસેથી. એ મારી અજાણી ગુરુ, આવી ખબર નહોતી ભવિષ્યમાં આવું બોલવાનું થશે, નહીંતર નામ પૂછે ને. પણ હું એ પાઠ શીખું છું હજી મને કામ લાગે છે કે તમારી સામે કોઈ માણસ વિદ્યાર્થી તરીકે બાજુમાં બેઠું હોય, કર્મચારી તરીકે ભેગું કામ કરતું હોય, ભાગીદાર તરીકે કે કોઈ પ્રિયજન તરીકે તમારી લાઈફમાં આવ્યું હોય, એ સાવ તમારા જેવું તો નહીં જ હોય. દુનિયામાં ઝેરોક્સ કોપીની ફેક્ટરી માણસે બનાવી છે, ઉપરવાળાએ નથી બનાવી, થોડાક જુદા હશે દેખાવમાં સ્વભાવમાં વાણીમાં વર્તનમાં. ખોટું ન કરતા હોય ને કોઈનું ખરાબ ન કરતા હોય ત્યાં સુધી એટલું કહીને એને સ્વીકારી લેવા કે ઇટ્સ ડિફરન્ટ. સુધારક થવા કરતાં સ્વીકારક થજો તો સુખી થશો. ધન્યવાદ.